નમસ્તે મિત્રો, ફરી એક વખત ચેનલની અંદર આપ સર્વ મિત્રોનું સ્વાગત છે. જુઓ, જે મિત્રો અત્યારે ચેનલની સાથે કનેક્ટ થઈ ચૂક્યા છે, જો અવાજ વ્યવસ્થિત આવતો હોય, ક્લિયરિટી વ્યવસ્થિત તમારા સુધી પહોંચતી હોય તો યસ અથવા ઓકે એવી કમેન્ટ આપી દેજો. જે મિત્રો અત્યારે ચેનલની સાથે કનેક્ટ થઈ ચૂક્યા છે, પહેલાં તો ફટાફટ મને કન્ફર્મેશન આપી દો કે અવાજ વ્યવસ્થિત આવે છે, ક્લિયરિટી વ્યવસ્થિત આવે છે. ચલો કે ફટાફટ પહેલાં તો બધા મિત્રો કમેન્ટ આપી દો કે જેથી કરી આપણે લેક્ચરની શરૂઆત કરી દઈએ. ઓકે, ચલો. મકવાણા ભૌતિકની કમેન્ટ આવી ગઈ છે. મકવાણા ભૌતિક, જોગલ દિવ્યેશ કમેન્ટ આવી ગઈ છે, માધવ સે માધવપુર. ઓકે, ચાલો રેડી. ડ્રીમ ઓફ જીપી, ચાલો કે રેડી. જે મિત્રો અત્યારે ચેનલ સાથે કનેક્ટ થઈ ચૂક્યા છે, ફટાફટ તમારા મિત્રોને ચેનલની લિંક શેર કરી દો કે જેથી કરીને વધારે પડતા મિત્રો આપણી સાથે કનેક્ટ થઈ જાય. ઓકે, અને ગુજરાતના ઇતિહાસ ઉપર આપણે ચર્ચા કરી રહ્યા છે. ગુજરાતના ઇતિહાસની અંદર ગયા લેક્ચરની અંદર આપણે વાઘેલા વંશનો ટોપિક ભણતા હતા. આજના લેક્ચરની અંદર આપણે વાઘેલા વંશને વ્યવસ્થિત પૂર્ણ કરી દેશું અને સાથે સાથે આજે બરાબર ખલજી વંશ ઉપર અને તુઘલક વંશ ઉપર પણ આજે આપણે ચર્ચા કરી લેશું. બરાબર, તો જે મિત્રો કનેક્ટ થઈ ચૂક્યા છે, ફટાફટ પહેલાં તો શેર કરી દેજો તમારા મિત્રોને કે જેથી બધા મિત્રો આપણી સાથે કનેક્ટ થઈ જાય. અને બીજી એક પહેલાં વાત કરી દઉં, પછી આપણે લેક્ચરની શરૂઆત કરીએ. બરાબર, આવતીકાલથી આપણે બે વિષયને લઈને લાઈવ કરવાના છીએ. આવતીકાલથી બરાબર આપણે 8 વાગ્યાથી આપણી ચેનલની અંદર લાઈવ લેક્ચરોની સિરીઝ ચાલુ કરવાના છીએ. 8 થી 9 જે મિત્રો ટેટ ટાટની પ્રિપેરેશન કરી રહ્યા છે એવા મિત્રો માટે આપણે મનોવિજ્ઞાન વિષયના અનુસંધાને લેક્ચરો અપલોડ કરશું. મનોવિજ્ઞાનના સંદર્ભમાં આપણે લેક્ચરો મૂકવાના છે. બાળ મનોવિજ્ઞાન, મનોવિજ્ઞાન ધોરણ 11માનું મનોવિજ્ઞાન, 12માનું મનોવિજ્ઞાન, CC 1-2 આ બધા ટોપિક ઉપર આપણે ચર્ચા કરવાના છીએ 8 થી 9ના ગાળા દરમિયાન, જે આપણે વ્યવસ્થિત રીતે કન્ટિન્યુ રાખશું. અને 9 થી 10નો આપણો લેક્ચર રહેશે. 9 થી 10નો જે આપણો લેક્ચર છે, આ લેક્ચરની અંદર આપણે ઇતિહાસને જ કન્ટિન્યુ કરવાના છીએ. તો આ એક તમારા જાણની અંદર આવી જાય, એટલા માટે મેં માહિતી આપી દીધી. તો ટેટ ટાટની પ્રિપેરેશન કરતા મિત્રોને પણ તમે જાણ કરજો, આવનારા સમયની અંદર એની બહુ મોટી બહોળી માત્રામાં ભરતી આવી રહી છે. તો વહેલી તકે લોકો પ્રિપેરેશન કરતા ચાલુ થાય. આવો હવે વિશેષ કોઈ ચર્ચા નથી કરવી. જે મિત્રો કનેક્ટ થઈ ગયા છે, ઘણા બધા મિત્રો આવી ગયા છે, ચાલો કે ઘણા બધા મિત્રો હજી આવવાના બાકી હશે તો આવી જાય, આપણે કોઈની રાહ જોવાની થતી નથી. ચાલો, ઓકે. વાઘેલા વંશ ઉપર આપણે ચર્ચા કરતા હતા. ફરી એક વખત વાઘેલા વંશની વંશાવલી હું તમને બતાવી દઉં. એક જ રાજા આપણે ભણવાનો છે અને એ રાજા એટલે કોણ? કર્ણદેવ વાઘેલા, રાય કર્ણ વાઘેલા, કર્ણ ઘેલો આવા નામથી ઇતિહાસની અંદર જે વ્યક્તિને ઓળખવામાં આવે છે, તો એ વ્યક્તિ ઉપર આપણે ચર્ચા કરવાની છે. તો વાઘેલા વંશની વાત જો આપણે કરીએ, તો વાઘેલા વંશની અંદર પ્રથમ જ્ઞાત વ્યક્તિનું નામ જો આપણી સમક્ષ કોઈનું આવતું હોય તો એ ધવલ હતું. ધવલ એ વાઘેલા વંશના કાલના લેક્ચરનું 5 મિનિટ માટે આપણે પુનરાવર્તન કરીએ. જે મિત્રોને ઇતિહાસ શીખવાની ઈચ્છા હોય અથવા તો ઇતિહાસનું રિવિઝન કરવું હોય તો આવતીકાલથી 9 વાગે તમે બધા મિત્રો પ્રેઝન્ટ રહેજો, કેમ કે 8 થી 9 આપણે ટેટ ટાટના લેક્ચરો રાખશું અને 9 થી 10 આપણે ઇતિહાસના લેક્ચરો છે એ લેવાના છીએ. તો વાઘેલા વંશનો પહેલો જ્ઞાત વ્યક્તિ જો કોઈ હોય તો એ ધવલ હતો. ધવલ કોણ હતો તમે બધા સારી રીતે જાણો છો. કુમારપાળના માસા હતા. કુમારપાળના માસાનું નામ ધવલ હતું. કોઈ ઇન્ફોર્મેશન, કોઈ ડેટા તમારે એનો યાદ રાખવાનો નથી. હવે એ જ ધવલને પાછા એક પુત્ર હતા. ધવલના પુત્રનું નામ શું હતું? તો કે ધવલના પુત્રનું નામ અરણોરાજ હતું. અરણોરાજની અંદર તમારે 2 ઇન્ફોર્મેશન યાદ રાખવાની હતી. કઈ 2 જ ઇન્ફોર્મેશન? એથી વધારે તમારે કોઈ ઇન્ફોર્મેશન યાદ નથી રાખવી. એક તો એ કુમારપાળની સેવા કરતા હતા અને કુમારપાળની સેવા કરતા 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 અરણોરાજ વ્યાઘ્રપલ્લી ગામનું મેનેજમેન્ટ કરતા જતા. 2 વસ્તુ યાદ રાખવાની, કુમારપાળની સેવા કરે છે સાથે સાથે વ્યાઘ્રપલ્લી ગામનું મેનેજમેન્ટ કરી રહ્યા છે. અરણોરાજને વળી પાછા એક પુત્ર હતા. અરણોરાજના પુત્રનું નામ શું હતું? તો કે અરણોરાજના પુત્રનું નામ લવણ પ્રસાદ હતું. ચાલો કે લવણ પ્રસાદ હતું. લવણ પ્રસાદ કેટલા કામ કરતા હતા? લવણ પ્રસાદની અંદર પણ તમારે 2 જ ડિટેલ યાદ રાખવાની છે, 2 જ મુદ્દા યાદ રાખવાના છે. એક તો લવણ પ્રસાદ ભીમદેવ બીજાની સેવામાં હતા. ભીમદેવ બીજાએ લવણ પ્રસાદની મદદથી ઘણી બધી લડાઈઓ જીતી હતી. ભીમદેવ બીજાએ લવણ પ્રસાદને સર્વેશ્વરનું બિરુદ આપ્યું હતું અને સાથે સાથે ભીમદેવ બીજાએ લવણ પ્રસાદને ઘણા બધા પ્રદેશો ગિફ્ટમાં આપ્યા હતા, ભેટમાં આપ્યા હતા, નજરાણા સ્વરૂપે આપ્યા હતા, સોગાત સ્વરૂપે આપ્યા હતા. એમાંથી એક પ્રદેશ ધોળકાને પોતાની રાજધાની બનાવી, બાકીના બધા પ્રદેશોનું લવણ પ્રસાદ મેનેજમેન્ટ કરતા હોય છે. તો લવણ પ્રસાદની અંદર 2 વસ્તુ યાદ રાખવાની છે. એક તો ભીમદેવ બીજાની સેવા કરે છે, સાથે સાથે લવણ પ્રસાદ ધોળકાના રાજા છે. જો હવે વ્યાઘ્રપલ્લી ગામમાંથી વાઘેલા લોકો ધોળકા સુધી પહોંચ્યા, જો કે આ વાઘેલા લોકો એ સોલંકીની જ એક બીજી શાખા છે, પણ મેં તમને કાલે કીધું એમ કે વાઘેલા લોકોએ વ્યાઘ્રપલ્લી ગામની અંદર જાજો સમય સુધી મેનેજમેન્ટ કર્યું હતું, સંચાલન કર્યું હતું. એના લીધે
વ્યાઘ્ર પલ્લી ઉપરથી વાઘેલા સરનેમ આ લોકોને મળી ગઈ હતી. કેમ ઘણા લોકો પોતાના ગામના નામથી ઓળખાતા હોય, બગહરાવાળા, ઓહાવાળા, ઘેડવાળા, ગોહિલ પંથકવાળા, આવી રીતના આ લોકોને એક સિમ્બોલ મળી ગયો હતો. તો લવણ પ્રસાદ બે કામ કરે છે, ભીમદેવ બીજાની સેવા કરતા જાય છે. ભીમદેવ બીજાની સેવા કરતા 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 ધોળકા સુધી પહોંચી ગયા છે. હવે એ જ લવણ પ્રસાદને વળી પાછા બે સંતાન હતા, ચાલો કે બે સંતાન હતા. એક સંતાનનું નામ હતું વિરમદેવ. વિરમદેવની અંદર તમારે એક જ ડેટા યાદ રાખવાનો હતો, વિરમદેવે વિરમગામ બનાવ્યું હતું, બીજો કોઈ ડેટા તમારે યાદ નથી રાખવાનો. વિરમદેવ વિરમગામ બનાવી એ બાજુ સેટ થઈ ગયા હતા, ત્યાંથી વંશાવલી આગળ વધશે નહીં. અને લવણ પ્રસાદના બીજા દીકરાનું નામ શું હતું, તો કે બીજા દીકરાનું નામ હતું વીર ધવલ. વીર ધવલની અંદર પણ તમારે એક પ્રશ્ન ખાસ નોંધ કરવા જેવો છે કે વીર ધવલના મહા અમાત્ય વસ્તુપાળ અને તેજપાળ હતા. અને વીર ધવલ શું કામ કરે, તો કે વીર ધવલ પપ્પાનો વારસો સંભાળે છે. લવણ પ્રસાદ જેવું જ કામ કોણ કરે છે, વીર ધવલ કરે છે. વીર ધવલ સોલંકી શાસકોની સેવા કરતા જાય છે અને સાથે સાથે ધોળકાનું મેનેજમેન્ટ કરતા જાય છે, ડબલ કામ કરે છે. અરુણોરાજ બે કામ કરતા, લવણ પ્રસાદ બે કામ કરતા અને વીર ધવલ પણ બે કામ કરતા, એકદમ સિમ્પલ સિમ્પલ. અને વિરમદેવની અંદર એક ફેક્ટ તમારે યાદ રાખવાનો છે કે વિરમદેવે વિરમગામ નામનું સિટી જે બનાવ્યું હતું. હવે વીર ધવલને પાછા બે સંતાન, વીર ધવલને બે સંતાન હતા. એક સંતાનનું નામ શું હતું, તો કે એક સંતાનનું નામ હતું વિશ્વલદેવ વાઘેલા. વિશ્વલદેવ વાઘેલાની અંદર તમારે ટોટલ પાંચ વસ્તુ યાદ રાખવાની હતી, પાંચ કે છ મુદ્દા તમારે વિશ્વલદેવ વાઘેલાની અંદર નોટિસ કરવાના હતા, નોટ કરવાના હતા. પહેલો મુદ્દો કયો હતો, કે વિશ્વલદેવ વાઘેલાએ અંતિમ સોલંકી શાસક ત્રિભુવનપાળની હત્યા કરી, સોલંકી વંશનો ખાત્મો કરી, વાઘેલા વંશનું પાયો નાખ્યો, વાઘેલા વંશના મંડાળ માંડી દીધા હતા. એક આ ફેક્ટ તમારે યાદ રાખવાનો હતો. સાથે સાથે તમારે બીજો ફેક્ટ એ યાદ રાખવાનો હતો કે વિશ્વલદેવ વાઘેલાએ વાસ્તવિક રીતે વિશ્વલદેવ વાઘેલાએ વાઘેલા વંશનો પાયો નાખ્યો, આ બીજો ફેક્ટ યાદ રાખવાનો હતો. ત્યારબાદ કડક તળાવનું નિર્માણ કરાવ્યું હતું, ડભોઈના વૈદ્યનાથના મંદિરનું સમારકામ કરાવ્યું હતું, આ ચોથો અગત્યનો ફેક્ટ. અને પાંચમો અગત્યનો ફેક્ટ કયો છે, તો કે પાંચમો અગત્યનો ફેક્ટ તમારે નોંધ કરવાનો હતો કે એના સમયની અંદર છપ્પનિયો દુષ્કાળ પડ્યો હતો, 1256 થી 1257, 1257 થી 1258, 1258 થી લઈ 1259, આમ સતત 3 વર્ષ સુધી દુષ્કાળ પડ્યો હતો. અને આ દુષ્કાળની અંદર કચ્છના ભદ્રેશ્વરના એક રાજવી હતા, બરાબર, વેપારી હતા, સોરી, રાજવી નહીં, વેપારી હતા, શેઠ ઝગડુ શાહ, એમણે ઘણી બધી મદદ છે કરી હતી. તો એની અંદર હું યાદ રાખવાનું હતું, તમને ખબર છે વિશ્વલદેવ વાઘેલા નિસંતાન હતા, બરાબર. અને વિશ્વલદેવ વાઘેલાના ભાઈનું નામ શું હતું, તો કે વિશ્વલદેવ વાઘેલાના ભાઈનું નામ પ્રતાપમલ હતું, એટલે વારસો આ બાજુથી આગળ વધશે. પ્રતાપમલના પુત્રનું નામ શું હતું, તો કે પ્રતાપમલના પુત્રનું નામ અર્જુનદેવ વાઘેલા હતું, એના ઉપર આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ. અર્જુનદેવ વાઘેલાની અંદર કેટલા ફેક્ટ યાદ રાખવાના હતા, અર્જુનદેવ વાઘેલાની અંદર તમારે આટલા જ ફેક્ટ યાદ રાખવાના હતા કે તેમણે રેવતી કુંડનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો, ગિરનાર ઉપર પાર્શ્વનાથના દેરાસરનું નિર્માણ કરાવ્યું હતું, નાનકના મૃત્યુ બાદ બે પ્રશસ્તિઓની રચના થઈ હતી, અને સોમનાથની અંદર 99 પીરોજને મસ્જિદ બનાવવાની એમણે છૂટ આપી હતી. અર્જુનદેવ વાઘેલા સર્વધર્મ સમભાવનું, સર્વધર્મ મમ ભાવનું પ્રદર્શન કરતા જોવા આપણને મળે છે. ત્યારબાદ અર્જુનદેવ વાઘેલાના બે પુત્ર મેં તમને વાત કરી એમ, એક પુત્રનું નામ છે રામદેવ. રામદેવની અંદર કોઈ ડેટા યાદ નથી રાખવાનો, કોઈ મુદ્દો રામદેવમાંથી પૂછાવવાના ચાન્સ નથી. રાજા બને છે અને રાજા બનતાની સાથે જ નાની ઉંમરની અંદર એનું મૃત્યુ થઈ જાય. ત્યારબાદ હતા સારંગદેવ. સારંગદેવની અંદર તમે એક જ ફેક્ટ યાદ રાખો, સારંગદેવની અંદર એક જ ફેક્ટ યાદ રાખો, એક જ મુદ્દો યાદ રાખો કે સારંગદેવે સોમનાથના મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો, રિપેરિંગ કરાવ્યું હતું, રિનોવેશન કરાવ્યું હતું. એ એક અગત્યનો ફેક્ટ તમારે યાદ રાખવાનો છે. અને ત્યારબાદ બરાબર રામદેવના પુત્ર એવા કરણ વાઘેલા ઉપર આજે આપણે ચર્ચા કરવાની છે. ડેઈલી બધા મિત્રો રેગ્યુલર પ્રેઝન્ટ રહેજો, એટલે 10 કે 12 દિવસની અંદર આપણે ઇતિહાસને ખોખરો કરી નાખશું, એનો પાઠ પાડી નાખશું વ્યવસ્થિત રીતે. ચાલો કે રેડી, કાલના લેક્ચરની આ બધી વાતો હતી. કાલના લેક્ચરની અંદર આ બધું મેં તમને ક્લિયર કરાવી દીધું. અર્ણોરાજની ઇન્ફોર્મેશન આપી દીધી, લવણ પ્રસાદની ઇન્ફોર્મેશન આપી દીધી હતી, વીર ધવલની ઇન્ફોર્મેશન, વિશ્વલદેવ વાઘેલાની ઇન્ફોર્મેશન, અર્જુનદેવ વાઘેલાની તમામે તમામ માહિતી, રામદેવ ઉપર ચર્ચા કરી હતી, સારંગદેવ ઉપર પણ ચર્ચા કરી ગયા હતા. આ બધી બાબતો ઉપર આપણે ચર્ચા કરી ચૂક્યા હતા. અને હવે ચર્ચા કરવાની છે આપણે વાઘેલા વંશના અંતિમ શાસક એવા કર્ણદેવ વાઘેલા. ટાઇટલ આપી દઉં બધા મિત્રો, ચાલો, બહુ ઇન્ટરેસ્ટિંગ, બહુ દિલચસ્પ શાસક છે કર્ણદેવ વાઘેલા, બરાબર. જોઈએ કર્ણદેવ વાઘેલાની ઇન્ફોર્મેશન. પહેલો જ મુદ્દો કર્ણદેવ વાઘેલાની અંદર નોટ કરો, કર્ણ વાઘેલા,
બરાબર. પહેલો જ મુદ્દો પરીક્ષાની દ્રષ્ટિએ બહુ અગત્યનો મુદ્દો, બરાબર, કે કર્ણ વાઘેલા એ વાઘેલા વંશના અંતિમ શાસક છે. વાઘેલા વંશના અંતિમ શાસક છે, વાઘેલા વંશના છેલ્લા રાજા છે. હા, સેકન્ડ નંબરનો મુદ્દો નોટ કરો, અંતિમ રાજપૂત શાસક છે. અંતિમ રાજપૂત શાસક કર્ણ વાઘેલા પછી ગુજરાતની ધરતી ઉપર કોઈ રાજપૂત શાસક હવે શાસન કરવા માટે નહીં આવે. ગુજરાતની અંદર કોઈ રાજપૂત શાસક શાસન કરવા માટે નહીં આવે. હા, શાસન કરવા માટે રાજાઓ અવશ્ય આવશે, શ્યોર રાજાઓ આવશે, બરાબર. વાઘેલા વંશનું પતન થઈ જાય પછી 100 વર્ષ જેવો સમયગાળો એવો આવશે કે સુબા આવશે. એ સુબા વયા જાય, ખલજીના સુબા આવશે, તુગલકના સુબા આવશે. આ બંનેના સુબા 100 વર્ષ જેટલો સમયગાળો ગુજરાતની અંદર સુબાપદ તરીકે રહેતા હોય છે. અને ત્યારબાદ તરત જ સીધો સ્વતંત્ર સલ્તનતનો કાળ ગુજરાતમાં ચાલુ થતો, એ તમે વ્યવસ્થિત રીતે સમજી જાઓ. અને સ્વતંત્ર સલ્તનતની અંદર જે રાજા આવે છે બધા મુસ્લિમ રાજા હોય છે. હવે કોઈ રાજપૂત રાજા ગુજરાતની અંદર શાસન કરવા નહીં આવે. ગુજરાતની અંદર શાસન કરનાર પ્રથમ રાજપૂત રાજા જો કોઈ હોય તો મૈત્રક વંશનો રાજા ભટ્ટાર્ક હતો. કાલે પણ આપણે વાત થઈ હતી, ભટ્ટાર્ક, ભટ્ટોમાં અર્ક સમાન, ભટ્ટો એટલે સૈનિક, અર્ક એટલે સૂર્ય. સૈનિકોમાં જે વ્યક્તિ સૂર્ય સમાન છે એને ભટ્ટાર્ક તરીકે ઓળખવામાં આવે છે. પેલો રાજા હતો ભાઈ દોસ્ત, પેલો રાજા હતો. અને અંતિમ રાજા રાજપૂત, અંતિમ રાજપૂત રાજા કોણ છે? કર્ણદેવ વાઘેલા છે. ચલો કે ત્યાર પછીનો મુદ્દો નોટ કરીએ, રામદેવના પુત્ર હતા કર્ણદેવ વાઘેલા. રામદેવના પુત્ર હતા, બહુ વ્યવસ્થિત માણસ છે કર્ણદેવ વાઘેલા ભાઈ, વેલ એન્ડ ગુડ માણસ છે કર્ણદેવ વાઘેલા. રામદેવના પુત્ર હતા, બરાબર. ત્યારબાદ વાત કરીએ નેક્સ્ટ આગળ, પત્નીનું નામ શું હતું? તો કે પત્નીનું નામ હતું કમલાદેવી. કમલાદેવી એમના પત્ની હતા, કમલાદેવી એમના પત્ની હતા ભાઈ. તો એ પણ તમે ધ્યાન રાખજો વ્યવસ્થિત રીતે, બરાબર. પુત્રીનું નામ શું હતું કર્ણ વાઘેલાના પુત્રીનું નામ? તો કે એમના પુત્રીનું નામ દેવળ હતું. દેવળ એમના પુત્રીનું નામ હતું, જેને ઇતિહાસની અંદર દેવળ દેવી તરીકે ઓળખવામાં આવે છે, જે કુંવારિકા હતા. દેવળ દેવી એક પુત્રી હતા, બરાબર. ચલો, ઓકે. અને હજી એક અગત્યનો ફેક્ટ લખીએ કે આ કર્ણ વાઘેલાના માનમાં જ અંતિમ રાજપૂત શાસક કર્ણ વાઘેલાના માનમાં જ, વાઘેલા વંશના અંતિમ શાસકના માનમાં જ, નંદશંકર તુળજાશંકર મહેતાએ, નંદશંકર તુળજાશંકર મહેતા દ્વારા કર્ણ ઘેલો નામની નવલકથા લખવામાં આવેલી છે. આ નવલકથા એમણે 1863ની અંદર લખવાની શરૂ કરી હતી. હા, જે લખવાની શરૂ કરી હતી દોસ્ત, મને પણ ખ્યાલ છે કે 1866ની અંદર આ નવલકથા પ્રકાશિત કરવામાં આવી હતી. 1866માં આ નવલકથા પ્રસારિત થઈ હતી, બરાબર. પણ ધ્યાન રાખજો, મેં તમને કીધું ધ્યાન રાખજો, લખવાની શરૂઆત નંદશંકર તુળજાશંકર મહેતાએ ક્યારે કરી હતી? નંદશંકર તુળજાશંકર મહેતાએ લખવાની શરૂઆત 1863માં કરી હતી. ગુજરાતી ભાષાની પહેલી નવલકથા, નવલકથા એટલે મોટી વાર્તા. જોકે આની પહેલા પણ એક નવલકથા લખવાનો પ્રયાસ થયો હતો ગુજરાતની અંદર. આ નવલકથાની પહેલા પણ એક નવલકથા લખવાનો પ્રયાસ થયો હતો. અને એ નવલકથા કઈ હતી? તો કે એ નવલકથા હતી હિન્દ મધ્યનું ઝૂંપડું. હિન્દ મધ્યનું ઝૂંપડું આ પહેલી નવલકથા લખવાનો પ્રયાસ થયો હતો. પણ એ નવલકથા ફ્રેન્ચ ભાષામાંથી અનુવાદિત હતી, એટલે એને આપણે ગુજરાતી ભાષાની પહેલી નવલકથા નથી ગણતા. ગુજરાતી ભાષાની પહેલી નવલકથા જો કોઈ હોય તો એ કર્ણ ઘેલો હતી. નંદશંકર તુળજાશંકર મહેતા દ્વારા 1866ની અંદર લખી અને પ્રકાશિત કરવામાં આવી હતી. જોકે નંદશંકર તુળજાશંકર મહેતા ઘણી બધી નવલકથાઓ લખવા માંગતા હતા, એને કોઈ ઐતિહાસિક નવલકથા લખવાની ઈચ્છા થઈ હતી, બરાબર. સોમનાથ ઉપર લખવા માંગતા હતા, પાટણની પ્રભુતા ઉપર લખવા માંગતા હતા. અને અંતે એક વાત ઉપર આવીને એ અટકી ગયા કે મારે અંતિમ રાજપૂત શાસક કર્ણ વાઘેલાના જીવન ઉપર નવલકથા લખવી છે, બરાબર. શૈક્ષણિક હેતુ માટે એમણે આ નવલકથા લખેલી હતી. હા, તો કર્ણ વાઘેલો અથવા તો કર્ણ ઘેલો આ જે નવલકથા છે આ કયા પ્રકારની નવલકથા છે? ઐતિહાસિક નવલકથા છે. એની અંદર અંતિમ રાજપૂત શાસક એવા કર્ણદેવ વાઘેલાના જીવન વિશેની સંપૂર્ણ ઇન્ફોર્મેશન આપણને વ્યવસ્થિત રીતે છણાવટ સાથે આપવામાં આવેલી છે. ચાલો કે તો આ ગુજરાતી ભાષાની પહેલી નવલકથા. નવલકથા એટલે મેં તમને કીધું એમ મોટી વાર્તા. ક્યારે પ્રકાશિત થઈ છે? 1866ની સાલમાં આ નવલકથા પ્રકાશિત કરવામાં આવી હતી. કેટલા પેજ છે? પેજ તો નહીં જ પૂછે, 344 જેટલા પેજ ધરાવે છે. વાંચવાની ઈચ્છા થાય તો 344 જેટલા પેજ છે. 2 કે 3 દિવસના ગહન અભ્યાસના અંતે તમે એને વ્યવસ્થિત રીતે વાંચી શકો છો. ત્યારબાદ હજી વાત કરીએ કર્ણ વાઘેલો નવલકથા ઉપર. આ નવલકથાને ઘણી બધી ભાષાઓમાં ટ્રાન્સલેટ કરવામાં આવી છે, ઘણી બધી ભાષાઓમાં આનું રૂપાંતરણ કરવામાં આવેલું છે. 2015માં આ નવલકથાનું ટ્રાન્સલેશન કરવામાં આવેલું છે. આ નવલકથાને અનુવાદિત કરવામાં આવેલી છે. અને આ નવલકથાનો અનુવાદ કોણે કર્યો છે? તુલસી વત્સલ.
અને અબાન મુખર્જી બરાબર આ નવલકથાનો અનુવાદ થયો છે તુલસી વત્સલ અને અબાન મુખર્જી અબાન મુખર્જી આ બંને વ્યક્તિઓ દ્વારા બરાબર આ નવલકથાને અંગ્રેજીની અંદર ટ્રાન્સલેટ કરવામાં આવી છે અંગ્રેજીની અંદર એનું રૂપાંતર કરવામાં હવે આ પૂછે હવે લેટેસ્ટ વર્ઝન જે રીતે પરીક્ષાઓની અંદર પ્રશ્નનો ટેન્ડ છે આખા ગામને ખબર છે દોસ્ત તે કરણ ઘેલો નવલકથાના રચયિતા નંદશંકર તુળજાશંકર મહેતા છે પણ એનો અંગ્રેજી અનુવાદ કોણીએ કર્યો જો એ પૂછી નાખું તો પ્રોબ્લેમ ક્રિએટ થાય બરાબર તો ધ્યાન રાખજો તુલસી વત્સલ અને અબાન મુખર્જી આ બંને વ્યક્તિઓ દ્વારા આ નવલકથાનો અનુવાદ કરવામાં આવ્યો છે 2015ની સાલમાં અને હજી કરણ વાઘેલાના જીવનની સાથે સંકળાયેલી બીજી અન્ય નવલકથાઓ છે મહાગુજરાત આંદોલન જે સમય ગુજરાતની અંદર ચાલતું હતું એ સમયગાળા દરમિયાન જ કનૈયાલાલ માણેકલાલ મુનશી થી આપણે બધા પરિચિત છીએ તો એ કનૈયાલાલ માણેકલાલ મુનશી એક નવલકથા લખેલી છે નવલકથાનું નામ છે ભગ્ન પાદુકા આવા પ્રશ્ન હવે આવીને ઉભી જાય ધ્યાન રાખજો કે નીચેનામાંથી કઈ એક નવલકથા કરણ વાઘેલાના જીવન ચરિત્રની સાથે સંકળાયેલી છે ભગ્ન પાદુકા કોણીએ લખેલી છે કનૈયાલાલ માણેકલાલ મુનશીએ લખેલી છે હા ચલો કે તો ફરી રિપીટ કરું છું કરણ ઘેલો કરણ વાઘેલા સાથે જ કનેક્ટેડ છે પણ નંદશંકર તુળજાશંકર મહેતાએ લખી છે ભગ્ન પાદુકા તો કે ભગ્ન પાદુકા પણ કરણ વાઘેલા સાથે જ કનેક્ટેડ છે પણ લેખી કમા મુનશીએ ક્યારે લખી મહાગુજરાત આંદોલન ગુજરાતની અંદર ચાલતું હતું એ સમયગાળા દરમિયાન લખેલી છે હજી એક નવલકથા કરણ વાઘેલાના જીવન સાથે સંકળાયેલી છે અને એ નવલકથાનું નામ શું છે તો કે એક નવલકથાનું નામ છે રાય કરણ ઘેલો ધ્યાન રાખજો રાય કરણ ઘેલો છોકરા મુંજાય જ જાય પૂરું કરી દે ફટ કરતો જવાબ નંદશંકર તુળજાશંકર મહેતા લખવાનો પ્રયાસ કરે પણ એનો જવાબ નંદશંકર તુળજાશંકર મહેતા નહીં આવે કરણ ઘેલો જો નવલકથા પૂછવામાં આવે કરણ ઘેલો તો જ નંદશંકર તમારે લખવાના છે રાય કરણ વાઘેલા અથવા રાય કરણ ઘેલો નવલકથા પૂછવામાં આવે તો એ ધૂમકેતુ એ લખેલી છે ધૂમકેતુ ગૌરીશંકર ગોવર્ધરામ જોશી ધૂમકેતુ બરાબર તો ત્રણ નવલકથા થઈ ભાઈ અહીંયા ત્રણ નવલકથા આપણી સામે ઉભરીને આવી છે એ તમે જરીક વ્યવસ્થિત રીતે ધ્યાનમાં રાખજો ત્યાંથી પ્રશ્ન પૂછાવાના ચાન્સ પૂરેપૂરા રહેતા હોય છે વ્યવસ્થિત રીતે આ નોંધ કરી લેજો ત્રણે ત્રણ નવલકથા અને હજી એક બરાબર આ જ વિષય વસ્તુ ઉપર આધારિત ચંદ્રવદન મહેતા ચંચી મહેતા તરીકે જેને ઓળખીએ છીએ કરણ વાઘેલાના જીવન સાથે જ સંકળાયેલ ચંદ્રવદન મહેતા એક સરસ મજાનું નાટક લખેલું છે હજી એક ઇન્ટરેસ્ટિંગ મુદ્દો આપણે લઈ લઈએ અને એ નાટકનું નામ શું છે તો કે એ નાટકનું નામ છે સંધ્યાકાર આલો આ એ પૂછાવાના ચાન્સ રહી કોણીએ લખેલું છે ચંદ્રવદન મહેતાએ અને આ નવલકથા નથી ધ્યાન રાખજો આ એક પ્રકારનું નાટક છે સંધ્યાકાર બરાબર તો ચાર અગત્યના પુસ્તક જે કરણ વાઘેલાના જીવન સાથે કનેક્ટેડ છે બહુ વ્યવસ્થિત રીતે હું કરણ વાઘેલાનો ડેટા તમને અત્યારે આપી રહ્યો છું બરાબર ત્રણ નવલકથા છે એક નાટક છે કરણ ઘેલો રાય કરણ વાઘેલા ભગ્ન પાદુકા અને સંધ્યાકાળ કોણીએ કયું પુસ્તક લખેલું છે એ તમે ધ્યાન રાખજો ચારે ચાર પુસ્તકો કરણ વાઘેલાના જીવનની સાથે કનેક્ટેડ છે એની સાથે સંકળાયેલા છે ઓકે ક્લિયર ઓકે હવે આગળ ચર્ચા વધારીએ આપણે એની પહેલા ફરી એક વખત બધા મુદ્દાઓ રિપીટ કરી દઉં જોઈએ એક વખત ચાલો ઓકે કરણ વાઘેલા વાઘેલા વંશના અંતિમ શાસક છે અંતિમ રાજપૂત શાસક છે રામદેવના પુત્ર હતા પત્નીનું નામ શું હતું કમલાદેવી હતું પુત્રીનું નામ શું હતું દેવળદેવી હતું આ ચાર નવલકથાની ઇન્ફોર્મેશન તમે યાદ રાખજો હવે વાત કરીએ આપણે આગળ બરાબર ચલો ઓકે કર્ણ વાઘેલાનું પતન હવે કઈ રીતે થાય છે જો કે કર્ણ વાઘેલાનું પતન જે રીતે હું અત્યારે ઇતિહાસની અંદર વર્ણન કરવા જાય એ કદાચ કોઈને ઠેસ પહોંચી શકે એ પ્રકારનું જોવા મળે પરંતુ જે ગૂગલ વિકિપીડિયાની અંદર દર્શાવવામાં આવ્યું છે કરણ વાઘેલો નવલકથા જે કરણ ઘેલો નવલકથા જે લખવામાં આવેલી છે નંદશંકર તુળજાશંકર મહેતા દ્વારા બરાબર તો એની અંદર પણ એનું જે વર્ણન આપેલું છે એ જ વર્ણન હું અહીં તમારી સમક્ષ રજૂ કરીશ બાકીની જે મેં ત્રણે ત્રણ નવલકથા આપેલી છે એની અંદર જે વર્ણન આપેલું છે એ જ વર્ણન હું અહીંયા તમારી સાથે પ્રસ્તુત કરી એમાં મારો એક શબ્દ વધારાનો એડ નહીં કરી કે એની અંદર હું કંઈક ઘટાડવાનો પ્રયાસ નહીં કરી હા તો કંઈક સ્ટોરી એવી રીતની બને છે કે કર્ણ વાઘેલા છે બહુ વેલ એન્ડ ગુડ માણસ છે ભાઈ બહુ સારા માણસ છે પણ એક એની અંદર દુર્ગુણ આવે છે બરાબર કે તે માધવ હવે પ્રશ્ન એ છે કે માધવ કોણ છે તો કે માધવ એનો મહામાત્ય હતો મહામાત્ય એટલે નાના મોટા અધિકારીઓનો ઉપરી અધિકારી જેને મહા અમાત્ય તરીકે ઓળખવામાં આવતા અને માધવની પત્નીનું નામ હા હા બહુ ઓછા સ્ટુડન્ટને ખબર હોય કે માધવની પત્નીનું નામ શું હતું તો કે માધવની પત્નીનું નામ હતું રૂપસુંદરી હા ઘણાને વિચાર આવે કે સાહેબ એ તો જયશિખરી ચાવડાની પત્ની હતી રૂપસુંદરી હા એની પત્નીનું નામે રૂપસુંદરી હતું નાનું નામે રૂપસુંદરી હતું
માધવના પત્નીનું નામ શું હતું? રૂપસુંદરી હતું, કર્ણવાગેલા. જોકે માધવના પત્ની જે હતા રૂપસુંદરી, એ મોટા ભાગે એકાંતવાસની અંદર જ રહેતા. કર્ણવાગેલાનું પતન કઈ રીતે થાય છે, વાઘેલા વંશનું પતન કઈ રીતે થાય છે, એની હું સ્ટોરી તમને સમજાવું છું. હા, તો માધવના પત્નીનું નામ શું હતું? રૂપસુંદરી હતું. કર્ણવાઘેલા માધવની પત્નીને જોવે છે. એક વખત બંનેનો ભેટો થઈ જાય, મેં જેમ તમને કીધું એમ કે માધવના પત્ની વધારે પડતા તો એકાંતવાસની અંદર જ રહેતા, બરોબર નીકળતા જ નહીં, પરંતુ એકાદ વખત સંજોગો વસાત કર્ણ વાઘેલા અને માધવની પત્નીનો ભેટો થઈ ગયો. કર્ણ વાઘેલા માધવની પત્નીને જોવે છે અને જોતાની સાથે એને વશ કરવા માટેનો એના મનની અંદર વિચાર આવે છે. એને બહુ ગમી જાય છે, એના પ્રત્યે આસક્ત થઈ જાય છે, એના પ્રત્યે રત બની જાય છે, લીન બની જાય છે, તલ્લીન બની જાય છે. હા, અને એક વખત માધવને પોતાની પાસે બોલાવે છે અને માધવને રક્ષણના બહાના હેઠળ ગુજરાતની બારોબાર મોકલે છે. માધવને રક્ષણના બહાના હેઠળ ગુજરાતની બારોબાર મોકલે છે કે માધવ ગુજરાતની અંદર કોઈ સંકટ આવે એની પહેલા તું જરીક સરહદોનું પરીક્ષણ કરતો આવે, એકવાર જોતો. માધવ સરહદોનું પરીક્ષણ કરવા જાય છે અને આ બાજુ કર્ણ વાઘેલા માધવના જે પત્ની હતા રૂપસુંદરી, રૂપસુંદરીને અપહરણ કરે છે. માધવના પત્ની રૂપસુંદરીનું અપહરણ કરી લીધું ભાઈ કર્ણદેવ વાઘેલાએ. અને માધવના પત્ની રૂપસુંદરીને લઈને જતા હોય કર્ણ વાઘેલા, એ જ સમયે માધવનો ભાઈ, માધવનો ભાઈ કર્ણ વાઘેલાને રોકવાનો પ્રયાસ કરે છે, પરંતુ કર્ણ વાઘેલા રોકા રોકાતા નથી અને માધવના ભાઈની નિર્મમ હત્યા કરી નાખે છે. માધવના ભાઈને મારી નાખો, રોકવાનો પ્રયાસ કર્યો ઘણો, પણ એની હત્યા કરી નાખવામાં આવી. માધવના ભાઈના મૃત્યુ બાદ માધવના ભાઈના જે પત્ની હતા એ સતી બની ગયા, એ સતી થઈ જાય છે. કર્ણ વાઘેલા માધવની પત્નીને લઈને આવે છે, પણ માધવની પત્ની રૂપસુંદરી છે એ પતિ પરાયણ નારી હતી, પતિ પ્રત્યે જ વફાદાર રહેનારી સ્ત્રી હતી. કર્ણ વાઘેલાના પ્રત્યે વશ થઈ નહીં અને મરી ગઈ. બોલો દોસ્ત, લ્યો રૂપસુંદરી મરી ગયા ભાઈ, દોસ્ત રૂપસુંદરી મરી ગયા, કારણ કે એને કર્ણ વાઘેલાને વશ નહોતું થવું, એટલા માટે થઈ એ પોતાના પ્રાણને ત્યાગી દે છે. અને હવે સમય આવી ગયો માધવના આવવાનો, માધવ પાછા રિટર્ન આવે છે. માધવ રિટર્ન આવીને જોયું તો અહીંયા બધું ફનેને ફાતિયા થઈ ગયું હતું. ભાઈનું મૃત્યુ થઈ ચૂક્યું હતું, ભાભીનું મૃત્યુ થઈ ચૂક્યું હતું, પત્નીનું મૃત્યુ થઈ ચૂક્યું હતું, અને આ બધી બાબતો પાછળ જવાબદાર કોણ હતા? તો કે ગુજરાતના રાજા કર્ણદેવ વાઘેલા. હા, જોકે કર્ણદેવ વાઘેલાના હાથમાં આ કાર્યથી કોઈ વસ્તુ પ્રાપ્ત ન થઈ, કોઈ વસ્તુ ન માધવની પત્ની પ્રાપ્ત થઈ, ન અન્ય કોઈ બાબત પ્રાપ્ત થઈ, કોઈ વસ્તુ એના પ્રાપ્ત થતી નથી, બરાબર. અને હવે માધવ બહુ બહુ પૂરી રીતે ભાંગી પડ્યો. સ્વાભાવિક છે, કોઈ પણ વ્યક્તિના એક સાથે આટલા બધા ફેમિલી મેમ્બરો છે એના મૃત્યુ થઈ જાય તો કોઈ પણ વ્યક્તિ ભાંગી પડે. માધવે ભાંગી પડ્યો પૂરેપૂરી રીતે. અને માધવ વિચારે છે કે હવે મારે કઈ વસ્તુ કરવી જોઈએ. અને માધવ જાય સીધો દિલ્હી. દિલ્હીની અંદર તે સમયે ખલજી વંશના રાજા અલાઉદ્દીન ખલજીનું શાસન ચાલુ હતું. અફઘાનિસ્તાનના ખલજ નામના વિસ્તારમાંથી એ લોકો અહીંયા આવેલા હતા અને દિલ્હીની અંદર સત્તા પ્રાપ્ત કરેલી હતી. જોઈએ અહીંયા આપણે દ્રશ્ય સાથે, જોઈએ અહીંયા નકશા સાથે, એ બાબતને સમજવાનો અહીં પ્રયાસ કરીએ આપણે. જોઈ લેજો તમે વ્યવસ્થિત રીતે. એક બાજુ ગુજરાતની ધરતી ઉપર કોણ બિરાજમાન છે? તો કે એક બાજુ ગુજરાતની ધરતી ઉપર બિરાજમાન છે રાય કર્ણ વાઘેલા, કર્ણભાઈ ઘેલો. ચલો કે એ બિરાજમાન છે. અને બીજી બાજુ દિલ્હીની ગાદી ઉપર કોણ બિરાજમાન છે? તો કે દિલ્હીની ગાદી ઉપર અલાઉદ્દીન ખલજી બિરાજમાન છે. હા, ખલજી વંશની સ્થાપના જો ભારતની અંદર કોઈએ કરી હોય તો હતા જલાલુદ્દીન ખલજી. અલાઉદ્દીન ખલજીના જે કાકા થતા હતા અફઘાનિસ્તાનના, મેં તમને કીધું એમ ખલજ નામના વિસ્તારમાંથી આ લોકો અહીં ભારતની અંદર આવ્યા હતા. તુર્કી હતા, તુર્ક લોકો હતા. અને ખલજી લોકોએ મુઘલ લોકોને ગુજરાતની અંદર આવતા અટકાવવામાં બહુ મોટું પ્રદાન કરેલું છે. હા, ખલજી લોકોએ મુઘલ લોકોને આવવા નહોતા દીધા. પછી આવે છે લોદી વંશના સમયમાં આવે છે. લોદી વંશના શાસકો જ્યારે દિલ્હીની અંદર બેઠા હોય, ખલજી પછી તુઘલક પછી સૈયદ, અને સૈયદ પછી જે લોદી વંશ આવશે એના સમયની અંદર મુઘલ લોકોની કારી ભારતની અંદર ફાવી જાય છે અને બાબર 1526 ની અંદર એન્ટર થઈ જાય છે. ચાલો કે અત્યારે આપણે જાજા બહુ ઊંડાણવાળા ઇતિહાસની અંદર નથી જવાનું થતું. અત્યારે આપણે ઉપર છેલ્લા થોડાક છબછબિયા કરી લઈએ. જોઈ લઈએ આરો જો, બરાબર. અહીંયા બેઠો છે કોણ? અલાઉદ્દીન ખલજી. માધવ અલાઉદ્દીન ખલજીની પાસે જાય છે અને માધવ અલાઉદ્દીન ખલજીને કહે છે કે ખલજીભાઈ, મારી સાથે આવો વ્યવહાર થયો છે, તમને હું અહીંયા આમંત્રણ આપવા આવ્યો છું કે તમે ગુજરાતની ઉપર કોઈ પણ ભોગે કોઈ પણ સંજોગે આક્રમણ કરો, બરાબર. એટલે અલાઉદ્દીન ખલજી પહેલા તો ના પાડી દે છે, દેખીતી રીતે ના પાડે છે કે ના માધવ, ના ના માધવ, ના ગુજરાત ઉપર નહીં, અમને ગુજરાત માધવ હદતું નથી, અમને ગુજરાત કોઈ દી જામ્યું નથી, અમને ગુજરાત કોઈ દી જામવાનું નથી, બરાબર. એટલે ગુજરાત નહીં કે તો કેમ ગુજરાત તમને હદતું નથી? હા, તો કે જો માધવ સાંભળ, અમારા ઘોરીભાઈ,
અમારા ઘોરીભાઈ જે આવ્યા હતા ગુજરાત ઉપર આક્રમણ કર્યું હતું, તમારા એક લેડીઝે અમારા ઘોરીભાઈને હરવી નાખ્યા હતા, નાયિકા દેવી, એના ઉપર ગુજરાતી પિક્ચર પણ બનાવેલ છે. ગુજરાતની એક વીરાંગના, ગુજરાતની એક નીડર બહાદુર સાહસી સ્ત્રી એટલે નાયિકા દેવી. નાયિકા દેવીએ માઉન્ટ આબુ પર્વતની પાસે ઘોરીને હરાવી નાખ્યો હતો, હરાવીને જીવતો છોડી દીધો. જા ઘોરી જા, બરાબર, તને હું જીવતો છોડું છું, જીવતો તને હું ઘોરી એટલા માટે છોડું છું, બરાબર, કે કાલ હવારે તું ઊભો થઈને પાવર ન કરી એકને, કોઈને મોઢું ન બતાવી એક, કારણ કે એક સ્ત્રીના હાથે તું હારી ગયો છે ઘોરી, એક સ્ત્રીના હાથે હારીને તને છોડી દઉં છું, એટલે તું ક્યાંય પાવર ન કરી એક ને, ખોટા ખોટા ફાકા ના મારી એક ને, એટલે નાયિકા દેવીએ છોડી દીધો હતો. જીવો ખરો ઘોરી, પણ પછી સ્વાભાવિક છે, સમજી શકીએ એનું કોઈ સ્ટેટસ, એનું કોઈ સન્માન ન કરી શકીએ. તો અમારા જો ઘોરીભાઈ ક્યાં હારી ગયા હતા, અમારા કુતુબદીન ભાઈ, અમારો કુતુબદીન, કુતુબદીન એબક, અમારા કુતુબદીન ભાઈએ તો બે બે વખત આક્રમણ કર્યા હતા ભીમદેવ બીજાના સમયમાં, પણ કુતુબદીન એબક ભાઈ પણ અમારા બહુ સક્સેસ નહોતા ગયા માધવી કે. અમારો ઇલ્તુતમિસ, અમારો ઇલ્તુતમિસ પણ બહુ સક્સેસ નહોતો ગયો માધવી કે, બરાબર. એટલે ગુજરાત નહીં, અમને ગુજરાત પહેલેથી જ ઓવરઓલ હતું નથી કે. તો બીજું ક્યાંક કે પંજાબ અસમ, હા ક્યાંક જાય, બીજે ત્રિપુરા મેઘાલય ધારા જાય કે, ગુજરાત નહીં માધવ, ગુજરાત નહીં, બીજે ક્યાંક કહે કે. પણ માધવ એને સમજાવે છે કે કર્ણભાઈ આ વખતે એવું નહીં થાય, આ વખતે ગુજરાતનો મહા અમાત્ય, ગુજરાતની દરેક દરેક બાબતોનો નિષ્ણાંત વ્યક્તિ માધવ ખુદ તમારા ભેગો છે. હવે ભાઈ વિચારો તમે, માધવ જેના ભેગો હોય તો એ મહાભારતની લડાઈ ના હારે તો સ્વાભાવિક છે, હવે એક નાનકડી લડાઈ થોડો કઈ હારી જાય કઈ. માધવ અલાઉદ્દીન ખલજીની સાથે કનેક્ટ થાય છે, જોડાઈ જાય છે, અને અલાઉદ્દીન ખલજી હવે શું કરે છે, તો કે અલાઉદ્દીન ખલજી અહીંયા એના બે સેનાપતિને ગુજરાત ઉપર આક્રમણ કરવા માટે મોકલે છે. જોઈએ આક્રમણ નંબર પહેલું, ત્રણ ત્રણ આક્રમણ થશે. આક્રમણ પહેલું, પહેલા આક્રમણ ઉપર ચર્ચા કરીએ. આક્રમણ નંબર ફર્સ્ટ, આક્રમણ ફર્સ્ટ, પહેલું આક્રમણ કરવા માટે અલાઉદ્દીન ખલજી કોને મોકલે છે, તો કે ઉલુઘ ખાન અને નુસરત ખાન, નુસરત ખાન નામના બે વ્યક્તિને મોકલે છે. ઉલુઘ ખાન અને નુસરત ખાન નામના બે વ્યક્તિને મોકલે છે, બરાબર, આક્રમણ કરવા માટે. ચાલો કે ઉલુઘ ખાન અને નુસરત ખાન આવે છે. જોજો તમે લોકેશન જોતા જજો, દરેકે દરેક બાબતોને વ્યવસ્થિત રીતે સમજતા જજો, એટલે તમને વ્યવસ્થિત ખ્યાલ આવી જાય, બરાબર. અહીંયા બેઠા છે ગુજરાતના શાસન ઉપર કર્ણ વાઘેલા, અહીંયા અલાઉદ્દીન ખલજી, અને આ નીકળી પડ્યા કોણ, તો કે આ નીકળી પડ્યા ઉલુઘ ખાન અને નુસરત ખાન. ઉલુઘ ખાન અને નુસરત ખાન આવતા હોય એ જ સમયે રસ્તાની અંદર, અહીંયા રસ્તામાં મેવાડ આવે, મેવાડ આવે, મેવાડ આવે, સોરી ઝાલોર આવે છે, ઝાલોર, ઝાલોર આવે છે, પેલા ઝાલોર આવ્યું, બંને આવતા હોય છે એ જ સમયે રસ્તાની અંદર ઝાલોર આવે. તો ઝાલોર ની અંદર એક રાજા રાજ કરતા હતા, કાનહળદેવ. કાનહળદેવ આ મુસ્લિમ ફોજને રોકવાનો પ્રયાસ કરે છે કે કર્ણ વાઘેલા સુધી તમારે પહોંચવું હોય તો એની પેલા તમારે મારો સામનો કરવો પડે, તમે મારા રાજ્યમાંથી જાઓ છો, બરાબર, હું અહીંથી તમને નહીં પસાર થવા દઈ. એટલે કાનહળદેવ આ મુસ્લિમ ફોજને રોકવાનો પ્રયાસ કરે છે, પણ આ પ્રયાસ નિષ્ફળ રહી છે, અને અહીંયા મુસ્લિમ ફોજ એટલે કે ઉલુઘ ખાન અને નુસરત ખાન કાનહળદેવની હત્યા કરે છે. મુસ્લિમ ફોજ ત્યાંથી આગળ વધે છે ભાઈ, બરાબર, અલાઉદ્દીન ખલજીની ફોજ ત્યાંથી આગળ વધે છે, આગળ આવે છે. તો રસ્તાની અંદર મેવાડ આવે છે, રસ્તાની અંદર વળી પાછું એક સ્થળ એવું મેવાડ આવે છે, બરાબર. અને મેવાડની અંદર એક રાજા રાજ કરતા હતા, રાજાનું નામ હતું સંગ્રામસિંહ, સમરસિંહ, સોરી સમરસિંહ, રાજાનું નામ શું હતું મેવાડના જે રાજા હતા, સમરસિંહ. સમરસિંહ અહીંયા મુસ્લિમ ફોજને, અલાઉદ્દીન ખલજીની ફોજને, ઉલુઘ ખાન નુસરત ખાનની ફોજને માર્ગ આપે છે, રસ્તો આપી દે કે જવા દો ભાઈ, આપણે કોઈ આ બાબતમાં પડવાનું થતું નથી, બરાબર, કોકની મેટરમાં આપણે કોઈ કોઈ પણ બાબતે પડવાનું થતું નથી. એટલે મેવાડના જે રાજા હતા, મેવાડના રાજા, મેવાડના રાજા, બરાબર, મેવાડના રાજાનું નામ શું હતું, તો કે મેવાડના રાજાનું નામ હતું સમરસિંહ. સમરસિંહ અહીંયા માર્ગ આપી દે છે, કાનહળ, કાનહળદેવનું શું થઈ ગયું ભાઈ, કાનહળદેવની હત્યા થઈ, ત્યાં માર્ગ આપી દીધો, એટલે એને કોઈ પણ પ્રકારે લડાઈ લડવી પડતી નથી. ત્યારબાદ આગળ ચર્ચા આપણે વધારીએ, બરાબર. જોજો હવે મુસ્લિમ ફોજ એન્ટર થઈ ક્યાં, હવે મુસ્લિમ ફોજ એન્ટર થાય છે ભાઈ, હવે બનાસકાંઠાની અંદર એન્ટર થાય, બનાસકાંઠાની અંદર એન્ટર થાય. તો બનાસકાંઠાની અંદર ઘણા બધા ઠાકોર લોકો, ઠાકોર લોકો અત્યારે પણ બનાસકાંઠાની અંદર, ઉત્તર ગુજરાતની અંદર ઠાકોર લોકોની વસ્તીની બહુ મોટી માત્રાની અંદર એ લોકોની તાદાદ છે, આપણને જોવા મળે છે, વસ્તી બહુ મોટી માત્રામાં જોવા મળે છે, બરાબર. ચલો કે તો ઠાકોર લોકો અહીંયા ઉલુઘ ખાન નુસરત ખાનની સેનાનો સામનો કરે છે, અને આ સામના દરમિયાન ઘણા બધા વ્યક્તિઓ છે, ઘણા બધા ઠાકોર લોકો છે, પોતાના પ્રાણને ગુમાવી દે છે, ગુમાવવા પડે છે. ચાલો કે હવે જોઈએ આગળ, અને હવે આક્રમણ થાય છે કર્ણ વાઘેલા ઉપર, અને કર્ણ વાઘેલાને અહીંયા એવું ફીલ થાય, લડાઈ આવતી હોય છે. લડાઈ દરમિયાન કર્ણ વાઘેલાને એવું લાગે છે કે આ લડાઈની અંદર આપણી હાર નિશ્ચિત છે, એટલે કર્ણ વાઘેલા
એની પુત્રી દેવળ દેવીની સાથે અહીંયાથી નાસી છૂટે છે, અહીંયાથી ભાગી જાય છે. ભાઈ કર્ણ વાઘેલા છે, અહીંયાથી નાસી છૂટે છે, અહીંથી ભાગી છૂટે છે. પણ એમના જે પત્ની હોય છે, કર્ણ વાઘેલા તો નાસી છૂટ્યા બરોબર, એમના પુત્રીને પણ લેતા ગયા, દેવળ દેવીને પણ લેતા ગયા. આક્રમણ બહુ ભયાનક હતું, બહુ ભયાવહ હતું. પણ એમના પત્ની જે હતા કૌલા રાણી, હવે પ્રશ્ન એ થયો કે આ ક્યાંથી સાહેબ નવું પાત્ર લઈને આવ્યા કૌલા રાણી. કૌલા રાણી એ જ કમલા દેવી. ભાઈ કાલ હવારે ટ્વિસ્ટ કરી નાખે લોકો આ, તો ક્યાં જાવ, કૌલા રાણી કમલા દેવી પકડાઈ ગયા. કમલા દેવી પકડાઈ જાય છે, કમલા દેવીને દિલ્હી મોકલી દેવામાં આવે છે. ચલો અને આ બાજુ હવે કરણ વાઘેલા નાસી છૂટા છે ને ઉલુક ખાન નુસરત ખાન ગુજરાતને ધમરોડવાનું ચાલુ કરે છે. આ સમય ગુજરાત માટે બહુ ખતરનાક સમયગાળો હતો. હિંસાઓ આ તે સુખ શાંતિ ચેન ગુજરાતનું બધું હણાઈ ગયું હતું. ગુજરાતની અંદર જ્યાં જુઓ ત્યાં અશાંતિનો માહોલ છવાઈ ગયો હતો બરાબર. અને એ જ સમયે એક ઘટના બને, હવે એની ચર્ચા આપણે અત્યારે નહીં કરીએ. અસાઈટ ઠાકોર વાળી સ્ટોરી એ આ સમયગાળા દરમિયાન જ બને છે. અસાઈટ ઠાકોર એક પાટીદારની છોકરીની ઇજ્જત બચાવે છે, આબરૂ બચાવે છે, એનો જીવ બચાવે છે બરાબર. પછી એને એની જ્ઞાતિ બારોબાર કાઢવામાં આવે છે. પછી અસાઈટ ઠાકોર ભવાઈની રચના કરે છે અને ભવાઈના પિતા તરીકે બરાબર ઘણું બધું વર્ક કરે છે. પેલો વેશ રામદેવનો વેશ લખે છે, 360 જેટલા વેશ લખે છે. પછી ચર્ચા આવશે, અત્યારે આપણે નથી લેવી, નહીતર આપણી લિંક તૂટી જાય. ચલો ઓકે. ઉલુક ખાન અને નુસરત ખાન ગુજરાતની અંદર તારાજી સર્જતા સર્જતા અહીંયા ખંભાતની અંદર આવે. તો ખંભાતની અંદર તે સમયે હરાજી આવતી હતી, માણસો વેચાતા હતા, 95 જાય દીધે બરાબર, માણસો વેચાતા હતા ભાઈ બરાબર. અને અહીંયાથી ઉલુક ખાન અને નુસરત ખાન શું કરે છે, તો કે ઉલુક ખાન અને નુસરત ખાન એક વ્યક્તિની ખરીદી કરે છે, એક કિન્નરની ખરીદી કરે. ને એક કિન્નરનું નામ શું હોય છે, તો કે કિન્નરનું નામ હતું મલ્લેક કાફુર. મલ્લેક કાફુરની ખરીદી કરી, વેચાતો લીધો અને એને દિલ્હી મોકલો. હા, એને પણ દિલ્હી મોકલે. જોવો ને ભાઈ, અલાઉદ્દીન ખલજી કેવો માણસ હશે, કેરેક્ટર વાઇઝ તમે વિચારી લેજો. હવે અલાઉદ્દીન ખલજીની પાસે કિન્નરને મોકલો. અલાઉદ્દીન ખલજીએ એ કિન્નરને મલ્લેક કાફુરને પોતાનો સેનાપતિ બનાવ્યો બરાબર. અને એવું કહે છે ઘણા બધા વિદ્વાનો કે અલાઉદ્દીન ખલજી એ કિન્નરના પ્રેમમાં હતો. બોલો લ્યો, હવે તમે વિચારી લેજો સ્ટેટસ બરાબર, વિચારી લેજો તમે બરાબર. એ કિન્નરના પ્રેમમાં હતો. ને એવું પણ વિદ્વાનો કહે છે કે મલ્લેક કાફુર કે એટલું જ અલાઉદ્દીન ખલજી પાણી પીતો. મલ્લેક કાફુર કે બસ રાજા, બે જ ઘૂંટડા તો બે જ ઘૂંટડા રાજા, બસ દોઢ ઘૂંટડો તો દોઢ જ ઘૂંટડો, પછી કોઈ બે ના કરતા રાજા બરાબર. તો આવી રીતે તમે જોઈ શકો છો. અને આવી રીતે ધમરોળે છે, કર્ણ વાઘેલા ભાગી છૂટા છે, દેવળ દેવી પણ એના ભેગા નાસી છૂટા છે. ચલો કાપેલું આક્રમણ હતું ઓકે. અને આ બાજુ અલાઉદ્દીન ખલજી એની સેના છે પાછી અહીંથી વહી જાય છે. અને એક વ્યક્તિને ગુજરાતનું સંચાલન કરવાનું કામ છે સોંપીને. આ ખંભાત વાળી મેટર તમે યાદ રાખી લેજો, અસાઈટ ઠાકોર વાળી મેટર પણ આ જ સમયમાં બની હતી એ યાદ રાખી લેજો. અને હવે વાત કરીએ આપણે નેક્સ્ટ આગળ બરાબર, કે આ સેના અહીંયા એક વ્યક્તિને ગોઠવતી ગઈ, સરવર ખાન. સરવર ખાનને ગુજરાતનું ધ્યાન રાખવાનું કામ સોંપી ગુજરાતની અંદર વહીવટ કરવા આવેલો પેલો મુસ્લિમ વ્યક્તિ કોણ હતો, તો કે સરવર ખાન હતો. વહીવટદાર હતો, એડમિનિસ્ટ્રેટર હતો, સુબો નથી, રાજ્યપાલ નથી, ગવર્નર નથી, વહીવટદાર છે, એડમિનિસ્ટ્રેટર છે ભાઈ. હા, સરવર ખાનને ગોઠવો. પણ પાટણની પ્રજાએ અત્યાર સુધીમાં ક્યારેય મુસ્લિમ હકુમતને એક્સેપ્ટ જ નહોતી કરી, સ્વીકારી જ નહોતી. એટલે તરત જ સરવર ખાનની જે સરવર ખાન બેઠો હતો પાટણની ગાદી ઉપર, એના શાસનને ફગાવી દીધું, એના શાસનને ઉથલાવી નાખે છે, એના શાસનને ઉથલાવી નાખ્યું. અને ફરી પાછા કર્ણદેવ વાઘેલા દેવળ દેવી બંને આવી જાય છે અને પાટણની ધુરા, પાટણનું શાસન છે એ પુનઃ પાછું સંભાળી લે છે. ચલો ગાવ, તો સ્વાભાવિક છે અલાઉદ્દીન ખલજીને તકલીફ પડે ને ભાઈ, હારા હારાની તકલીફ પડે ભાઈ. કેમ તકલીફ પડે, તો કે મારા વહીવટદારને ઉઠાડી અને પાછું તમે હતું કેતી કે કરી નાખ્યું. હા, તકલીફ પડે, પાછું છીનવી લીધું એટલે અલાઉદ્દીન ખલજીને તકલીફ પડી. એટલે અલાઉદ્દીન ખલજી ફરી પાછા એના બે વિશ્વાસુ સેનાપતિને ગુજરાત ઉપર આક્રમણ કરવા માટે મોકલ્યા. આક્રમણ પેલું ક્લિયર, આશા રાખું છું ક્લિયર થઈ ગયું. આપણે તમારી કોઈ કમેન્ટ અત્યારે જોતા નથી, સમજાતું જશે બરાબર. છેલ્લે આપણે તમારી કમેન્ટ જે કંઈ પણ જોવાની હશે એ બધી કમેન્ટો જોવું ને પછી પ્રશ્નોત્તરી જે કંઈ તમારા જવાબ દેવાના હશે દેશું. આપણે અત્યારે કોઈ ટાઈમ વેસ્ટ ના કરો, ભણવું હોય તો રેગ્યુલર પ્રેઝન્ટ રહેજો. જે કંઈ પોઝિટિવ નેગેટિવ જે કંઈ પણ તમે કમેન્ટ આપતા હોય એ આવકાર્ય છે, મોસ્ટ વેલકમ બરાબર. પણ મારી સલાહ એટલી જ રહે તમને હર હંમેશ કે કમેન્ટ બંધ રાખીને વિડીયો જોવાનું ચાલુ કરી દો. હા, છોકરીઓ પણ જો વ્યવસ્થિત રીતે જોતી હોય આ વિડીયોને, હા, તો ખોટે ખોટી લપમાં પીડ્યા વગર ચોકડી ઉપર ક્લિક કરી વિડીયો જોવાના ચાલુ કરી દો બરાબર. એટલે કંઈ માથાકૂટ જ નહીં, કોઈ ઝંઝટ જ ન રહે. એજ્યુકેશન મેળવવું હોય તો એજ્યુકેશન ઓનલાઈન બેસ્ટ છે.
બાકી ફેન ફતુરિયા હાય રીના હાય ટીના હાઉ ડુ યુ ડુ બરાબર તો કઈ કામ નથી આપણે. ચલો કે જોજો અહીંયા ધ્યાન આપો, હવે ચર્ચા આગળ વધારીએ આપણે બરાબર. આક્રમણ નંબર સેકન્ડ, આક્રમણ સેકન્ડ ની વાત કરીએ ભાઈ. આક્રમણ સેકન્ડ અલાઉદ્દીન ખલજી બે વ્યક્તિને મોકલે છે, જહીમ અને પંચમ. પેલું જે આક્રમણ કર્યું હતું, પેલું આક્રમણ કરવા માટે કોણ આવ્યું હતું ભાઈ દોસ્ત? પેલું આક્રમણ કરવા માટે ઉલુક ખાન અને નુસરત ખાન આવ્યા હતા. જ્યારે આ સેકન્ડ નંબરનું આક્રમણ છે, સેકન્ડ નંબરનું આક્રમણ કરવા માટે કોણ આવે છે? જહીમ અને પંચમ આવે છે. જહીમ અને પંચમ આવ્યા. આ વખતે માર્ગ ખુલ્લો છે, ન તો જાલોર ની અંદર કોઈ રોકવા વાળું છે, ન તો મેવાડ ની અંદર કોઈ રોકટોક કરે એમ છે, કે ન તો બનાસકાંઠા ની અંદર કોઈ રોકટોક કરે એમ છે. આ વખતે સીધું આક્રમણ થયું. કર્ણદેવ વાઘેલા ફરી એક વખત ભાગી જાય, ફરી એક વખત ભાગી. અને આ વખતે કર્ણદેવ વાઘેલા ક્યાં જાય છે? તો કે આ વખતે કર્ણદેવ વાઘેલા જોજો ભાઈ, જોજો જોજો, બે ત્રણ બુકો ની અંદર ક્યાંક મિસ્ટેક આપેલી છે, ક્યાંક ખોટું આપેલું છે. કર્ણદેવ વાઘેલા આવતા રહે છે દક્ષિણ ગુજરાત ની અંદર. ઓકે રેડી, કર્ણદેવ વાઘેલા કે બુકો ની અંદર બે ત્રણ બુકોમાં ખોટું આપેલું છે, ધ્યાન રાખજો. કર્ણદેવ વાઘેલા દક્ષિણ ગુજરાત ની અંદર આવતા રહે. દક્ષિણ ગુજરાત ની અંદર કોનું શાસન હોય દોસ્ત? આશ્ચર્ય ન પામતા, મરાઠાનું શાસન હતું. મરાઠા શાસક રામદેવ રાજ કરતા હતા. મરાઠા શાસક ઘણી બુકમાં યાદવ વંશના રાજા રામચંદ્ર લખેલ છે કે જે માળવાની અંદર રાજ કરતા હતા, આવું ઉલ્લેખ કરેલો જોવા મળે છે. પણ નહીં, નંદશંકર તુલજાશંકર મહેતા જે લખેલું છે એ હું અહીં તમને સ્પષ્ટ કરું છું કે કર્ણદેવ વાઘેલા નાસી અને આવી જાય છે. ક્યાં ભાઈ દોસ્ત? તો કે કર્ણદેવ વાઘેલા નાસી અને અહીંયા આવી જાય છે બરોબર, દક્ષિણ ગુજરાત ની અંદર. અને દક્ષિણ ગુજરાત ની અંદર મરાઠા શાસક રામદેવ રાજ કરતા હતા. તો એની સાથે એ પનાહ માગે છે કે રામદેવ તમે મને પનાહ આપો, તમે મને આશરો આપો. હું અત્યારે અહીંયા ગુજરાતનો રાજા છું અને પાટણને છોડીને આવ્યો છું, એટલે રામદેવ એને પનાહ આપે છે. તો કર્ણદેવ વાઘેલા અત્યારે ક્યાં છે? ચલો ગરડી અહીંયા છે, ધ્યાન રાખજો. હવે જોજો અલાઉદ્દીન ખલજી, અલાઉદ્દીન ખલજી ક્યાં બેઠો છે? દિલ્હી. અલાઉદ્દીન ખલજીને ખ્યાલ જ છે કર્ણદેવ વાઘેલા હજી મીરા નથી, સ્વાભાવિક છે. તો એને ખ્યાલ જ છે કર્ણદેવ વાઘેલા મીરા નથી. જહીમ અને પંચમના આક્રમણ પછી પણ કર્ણદેવ વાઘેલા નથી મીરા. ઉલુક ખાન નુસરત ખાનના આક્રમણ વખતે પણ કર્ણદેવ વાઘેલા નથી મીરા. તો કર્ણદેવ વાઘેલા ક્યાં છે? તો કે કર્ણદેવ વાઘેલા દક્ષિણ ગુજરાતની અંદર, સાઉથ ગુજરાતની અંદર રામદેવ નામનો રાજા છે ત્યાં રાજ કરે છે. એટલે અલાઉદ્દીન ખલજી કર્ણદેવ વાઘેલાને જોજો જોજો જોજો, ઘણી બધી બુકોમાં આડાઉડું આપેલું છે. અલાઉદ્દીન ખલજી કર્ણદેવ વાઘેલાને પત્ર લખે છે કે કર્ણદેવ, તમારી પુત્રી દેવળ દેવીના લગ્ન. જોજો જોજો, અલાઉદ્દીન ખલજીએ પત્ર લખ્યો છે કર્ણદેવ વાઘેલાને. અલાઉદ્દીન ખલજીએ પત્ર લખ્યો છે કે તમારી પુત્રીના લગ્ન મારા પુત્ર ખિજર ખાન સાથે કરો. પરંતુ કર્ણદેવ વાઘેલા આ પ્રસ્તાવને બેફિકરીથી ઠુકરાવી દેજે કે હવે એ જવા દે ભાઈ, હાલ ખબ ખબ કરતો, એ ક્યાં તું અહીં કરવા આવ્યો? અલાઉદ્દીન ખલજીએ પ્રસ્તાવ મોકલો હતો ખિજર ખાનના લગ્ન માટેનો, પણ કર્ણદેવ વાઘેલાએ ઠુકરાવી દીધો એ પ્રસ્તાવને. અને હવે એટલા માટે જ અલાઉદ્દીન ખલજી અહીંયા ત્રીજું આક્રમણ કરે. આ વખતે દક્ષિણ ગુજરાતની અંદર આક્રમણ થાય છે. દક્ષિણ ગુજરાતમાં રામદેવ ક્યાં રાજ કરતો હતો? બાગલણાની અંદર રાજ કરતો હતો. બાગલણાની અંદર રાજ કરતો હતો. એટલે કર્ણદેવ વાઘેલાને વિચાર આવ્યો કે મારી આ પુત્રી દેવળ દેવી ખોટે ખોટી મુસ્લિમ લોકોના હાથમાં વહી જાય, એના કરતા હાલને હું જેના આશ્રયે છું, રામદેવના આશ્રયે છું, એના પુત્ર, એના પુત્રનું નામ શું હતું? એક મિનિટ જોઈ લે જરીક. સંકલદેવ, સંકલદેવ રામદેવના પુત્રનું નામ શું હતું? તો કે રામદેવના પુત્રનું નામ હતું સંકલદેવ. મુસ્લિમ ફોજનું આક્રમણ થયું એટલે કર્ણદેવ વાઘેલાને વિચારાયો કે હાલને મારી પુત્રીના લગ્ન મારા આશ્રયદાતા રામદેવના પુત્ર સંકલદેવ સાથે કરાવી દો. ચલો કે આવું બધું હાલતું હોય છે. આક્રમણ થઈ ગયું અને આક્રમણ થાય છે એ જ વખતે, આક્રમણનો સામનો કરતી વખતે રામદેવનું મૃત્યુ થાય. આ ત્રીજું આક્રમણ કરવા કોને મોકલે છે ભાઈ અલાઉદ્દીન ખલજી? મલેક કાફુરને મોકલે છે. ઓલો ઓલો કિન્નર વેચાતો લીધો તો એ હરાજીમાંથી બસ જો એ આવ્યું 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 હોય, મલેક કાફુરને મોકલે છે. મલેક કાફુર આક્રમણ કરે છે, રામદેવનું મૃત્યુ થાય છે. રામદેવનું મૃત્યુ, કર્ણ વાઘેલા પણ અહીંયા લડાઈ લડતી વખતે વીરગતિ પ્રાપ્ત કરી લે છે બરાબર. સંકલદેવ પણ વીરગતિ પ્રાપ્ત કરે છે. દેવળદેવ પકડાય છે, દેવળદેવીને દિલ્હી મોકલવામાં આવે છે. તો આ હતી કર્ણ વાઘેલાની ઇન્ફોર્મેશન. અને વાઘેલા વંશ આપણો વ્યવસ્થિત રીતે ખતમ થઈ ગયો છે. મારો હેતુ કોઈની લાગણીને ઠેસ પહોંચાડવાનો નહોતો. નંદશંકર તુલજાશંકર મહેતા જે ડેટા આપેલો છે બરાબર, એ જ ડેટા મેં અહીંયા આપેલો છે. અને પરીક્ષાની દ્રષ્ટિએ મારે ભણાવવું પડે એમ છે, એટલા માટે મેં આ ડેટા આપેલો છે બરાબર. બાકી કોઈની લાગણીને ક્યાંય ઠેસ પહોંચાડવાનો હેતુ ઉદ્દેશ્ય જરાય આમાં નથી રહેલો બરાબર. છતાં પણ કોઈને એવું લાગ્યું હોય તો એ માટે ક્ષમા યાચના છે. ચાલો કે બાગલણાના યુદ્ધની અંદર કર્ણદેવ વાઘેલાનું મૃત્યુ જે થઈ જાય છે.
ચલો ઓલરેડી ક્લિયર તો હવે ગુજરાતની અંદર કોઈ શાસક જ નથી ગુજરાતની અંદર શાસન કરતા કોઈ રાજા જ નથી ગુજરાતમાં રાજ કરી શકે એવો કોઈ રાજા જ નથી બચતો તો હવે શું થાય છે બધોસ ચલો ઓકે તો હવે દિલ્હીની ગાદી ઉપર કોણ બેઠા હતા તો કે દિલ્હીની ગાદી ઉપર બેઠા હતા બરાબર ખલજી વંશના શાસકો દિલ્હીની ગાદી ઉપર ગુજરાતમાં તો કોઈ વંશ હવે છે જ નહીં દિલ્હીની ગાદી ઉપર ખલજી વંશના રાજા બેઠા હતા અને એ જ ખલજી વંશના રાજા હવે ગુજરાતની અંદર પોતાના સુબા મોકલે છે હવે ગુજરાતમાં કોઈ રાજા નથી ટૂંકમાં ગુજરાતનું શાસન હવે ખલજી લોકોના અંડરમાં આવી જાય અને ખલજી લોકો હવે ગુજરાતનું સંચાલન વહીવટ મેનેજમેન્ટ કરતા હોય છે હેન્ડલિંગ કરતા હોય આખે આખું તો હવે જે ટોપિક આપણે ભણવાનો જે થાય છે એ ટોપિકનું નામ શું છે તો કે એ ટોપિકનું નામ છે ખલજી વંશ દરમિયાન ગુજરાત 12 લીટી તમારે યાદ રાખવાની છે અત્યારે હવે તમે ટાઇટલ આપી દો બધા મિત્રો ખલજી વંશ દરમિયાન ગુજરાત 12 જ લીટી હું 13મી લીટી તમને નહીં લખાવી લખી નાખો ચાલો ટાઇટલ આપી દો ઘણા બધા મિત્રો કનેક્ટેડ છે પણ બહુ ઓછા કહી શકીએ જે રીતનો લેક્ચર અત્યારે ચાલુ છે એને જોતા આપણે એવું કહી શકીએ કે બહુ ઓછી માત્રામાં વિદ્યાર્થી મિત્રો આપણી સાથે કનેક્ટેડ છે શક્ય હોય તો જેટલા સ્ટુડન્ટ અત્યારે જોડાયેલા છે તમારા મિત્રોને ચેનલની લિંક શેર કરી દો અત્યારે ને અત્યારે જે કંઈ પણ તમે સોશિયલ મીડિયાનું પ્લેટફોર્મ વાપરતા હોય વોટ્સઅપ ઇન્સ્ટા ટ્વિટર ફેસબુક જે કંઈ પણ હોય ત્યાં તમે ચેનલની લિંકને શેર કરી દો આટલી એક વિનંતી છે પછી આપણે ખલજી વંશ છે ને ચાલુ કરી દઈએ અને 12-13 લીટી જે આપણેનો ડેટા મેળવવાનો છે 12-13 લીટીનો ડેટા આપણે વ્યવસ્થિત રીતે પ્રાપ્ત કરી લઈએ અને હજી હા ફરી એક વખત પુનઃ હું તમને વાત સ્પષ્ટ કરી દઉં બરાબર પુનઃ વાતની સ્પષ્ટતા કરી દઉં કે આવતીકાલે આપણે 2 લેક્ચર લાઈવ કરવાના છીએ બરાબર એક 8-9 ના ગાળા દરમિયાન મનોવિજ્ઞાન વિષય જે મિત્રો ટેટ ટાટની પ્રિપેરેશન કરી રહ્યા છે એવા મિત્રો માટે રામબાણ ઇલાજ એટલે મનોવિજ્ઞાન સાયકોલોજી સાયકી અને લોગોસ આત્મા અને વિજ્ઞાન એના ઉપર આપણે ચર્ચા કરવાના છે અને 9-10 જે આપણો રેગ્યુલર ઇતિહાસ આલે છે જે કંઈ પણ લડાઈઓ લડવાની છે એ 9-10ના ગાળા દરમિયાન આપણે લડાઈ લડશું ફટાકુટી બોલાવશું અને 10 વાગે આપણે આપણી લડાઈને વિરામ આપી બરાબર પુનઃ પાછા સવારે ઉઠી અને પાછા લડવા આવી જાવ ચાલો ઓકે રેડી ક્લિયર આગળ ચર્ચા વધારીએ હવે ટાઇટલ આપી દીધું હશે તમે બધા મિત્રોએ અને શેર પણ કરી દીધું હશે એવી આશા હું રાખી દઉં ટાઇટલ આપી દો ખલજી વંશ દરમિયાન ગુજરાત ખલજી વંશ દરમિયાન ગુજરાત ચાલો ઓકે પેલા તો 5 મુદ્દા તમે બધા મિત્રો ખાસ નોંધ કરો અત્યારે બરાબર કે ખલજી વંશનો બરાબર ખલજી વંશનો પ્રથમ વહીવટદાર ગુજરાતની અંદર આવેલો પ્રથમ વહીવટદાર કોણ હતો તો કે પ્રથમ વહીવટદાર છે સરવર ખાન હતો હવે તમને બધાને ખ્યાલ છે સરવર ખાન પેલો વહીવટદાર ગુજરાતની અંદર આવેલો ખલજી વંશનો કોણ હતો સરવર ખાન પણ તમને એ પણ ખ્યાલ છે કે સરવર ખાનને પાટણની પ્રજાએ એક્સેપ્ટ નહોતો કર્યો ઉઠાડી મૂક્યો હતો કે ચાલ અબ તું ભાગ મિલ્ખા ભગાડી મૂક્યો હતો ને ભાઈ જાજી ઘડી નહોતો ટકવા દીધો ને એટલે સરવર ખાનને ભગાડી મૂક્યો હતો ચાલો ઓકે ખલજી વંશનો તો પ્રથમ વહીવટદાર હતો જ પ્રથમ મુસ્લિમ વહીવટદાર ગુજરાતની અંદર જો કોઈ આવેલું હોય મુસ્લિમ વહીવટદાર ગુજરાતમાં કોઈ થઈ ગયો હોય તો એ પણ કોણ હતો દોસ્ત તો કે એ પણ સરવર ખાન જ હતો એ પણ સરવર ખાન હતો પેલો ખલજી વહીવટદાર પૂછે તો સરવર ખાન પેલો મુસ્લિમ વહીવટદાર પૂછે તો પણ સરવર ખાન હવે વાત કરીએ ખલજી વંશનો ગુજરાતની અંદર આવેલો પેલો સુબો કોણ હતો તો સુબાની વાત કરીએ તો અલ્લભ ખાન કોઈ પણ લપ કર્યા વગર લખી નાખો અલ્લભ ખાન નામ જ એનું લપ વગરનું છે અલ્લભ ખાન ખલજી વંશનો ગુજરાતનો પ્રથમ સુબો ગુજરાતનો પ્રથમ સુબો કોણ હતો તો કે ગુજરાતનો પ્રથમ સુબો છે એ અલ્લભ ખાન હતો અલ્લભ ખાન હોય છે ભાઈ દોસ્ત અલ્લભ ખાન હોય છે અને ખલજી વંશનો નહીં પ્રથમ મુસ્લિમ સુબો પૂછે તો પણ તમારે અલ્લભ ખાન લખવાનું છે ટૂંકમાં કહું ને તો 2માં સરવર ખાન અને 2માં અલ્લભ ખાન ઓકે સિમ્પલ 4 લીટી યાદ રાખવાની છે પ્રથમ ખલજી સુબો પ્રથમ ખલજી વહીવટદાર સરવર ખાન પ્રથમ મુસ્લિમ વહીવટદાર સરવર ખાન પ્રથમ ખલજી સુબો અલ્લભ ખાન પ્રથમ મુસ્લિમ સુબો અલ્લભ ખાન 2માં સરવર ખાન 2માં અલ્લભ ખાન પ્રથમ મુસ્લિમ સુબો ચાલો ઓકે પ્રથમ મુસ્લિમ સુબો કોણ હોય છે તો કે અલ્લભ ખાન ચાલો ઓકે હવે એક મુદ્દો હજી નોટ કરી નાખો છેલ્લો ખલજી સુબો કોણ હોય છેલ્લો ખલજી સુબો આવે છે ખુસરો ખાન એ છેલ્લો ખલજી સુબો હતો બસ આટલો ડેટા તમારે નોંધ પેલા 5 લીટી યાદ રાખી લો પછી આપણે ખાલી અલ્લભ ખાનની ઇન્ફોર્મેશન મેળવવાની છે અને અલ્લભ ખાનની અંદર 7 લીટી આપણે લખી નાખીએ એટલે ખલજી વંશનો ટોપિક આપણો અહીંયા વિધિવત રીતે પૂરો થઈ જાય ચાલો કે 7 લીટી લખવાની છે આટલું ક્લિયર 2માં સરવર ખાન
બેમાં અલ્લબખાન અલ્લબખાન અને ત્યારબાદ ખુસરોખાન એ છેલ્લો ખલજી સુબો હતો. ખાલી આટલી તમારે નોંધ છે એની અંદર કરવાની છે. હવે જોઈએ નેક્સ્ટ આગળ અલ્લબખાનની ઇન્ફોર્મેશન આપણે મેળવવાની છે. તો અહીં અલ્લબખાનની તમને ઇન્ફોર્મેશન આપી દઉં. અલ્લબખાન પહેલો જ મુદ્દો અલ્લબખાનની અંદર બરાબર પ્રથમ ખલજી સુબો. પ્રથમ ખલજી સુબો છે, હવે તો તમે બધા સારી રીતે જાણો છો. પ્રથમ મુસ્લિમ સુબો છે, પ્રથમ મુસ્લિમ, એ પણ તમે બધા સારી રીતે જાણો છો. ચાલો ઘરેડી ક્લિયર. ત્યારબાદ ઉદાર નીતિ વાળો હતો દોસ્ત, ઉદાર નીતિ વાળો હતો, બધાને સરખું માન સન્માન આદર ભાવ બધું આપતો હતો, ઉદાર નીતિ વાળો હતો, છૂટછાટ વાળો હતો. ગુજરાતમાં ફરી એક વખત શાંતિ સ્થપાઈ ગઈ, શાંતિ ગુજરાતની અંદર છવાની. જે માહોલ ઉલુખાન, નુસરત ખાન, જહીમ, પંચમ, મલ્લિક કાફુર આ લોકોના આક્રમણ વખતે ગુજરાતનો જે માહોલ સર્જાણો હતો, ગુજરાતનું જે વાતાવરણ આખે આખું ડામાડોળ છૂટું, જે અંધાધૂંધી વાળું આખું વાતાવરણ થઈ ગયું હતું, એ ફરી એક વખત ગુજરાતમાં શાંતિ સ્થપાઈ ગઈ, શાંતિ છવાઈ ગઈ ગુજરાતની અંદર. ઉદાર નીતિ વાળો હતો. પાટણની અંદર અદીના મસ્જિદ બનાવી, પાટણમાં આ ભાઈએ અદીના મસ્જિદ બનાવી. ધ્યાન રાખજો, પાટણમાં અદીના મસ્જિદ બનાવી બરાબર. અને જ્યારે અલ્લબખાન ગુજરાતની અંદર સુબાપત તરીકે હોય છે, એ જ સમયગાળા દરમિયાન નાઝિમ કયો કે સુબો કયો, બે એક જ આમાં ઘણા સ્ટુડન્ટની કમેન્ટ આવે છે કે નાઝિમ, હા તો નાઝિમ કયો કે સુબો કયો કે ગવર્નર કયો કે રાજ્યપાલ કયો કે જે કંઈ પણ તમારે કેવું હોય તમે કહી શકો છો. હવે જોજો નેક્સ્ટ આગળ, પાટણમાં અદીના મસ્જિદ બનાવી. અને હજી નેક્સ્ટ નોટ કરીએ આપણે બરાબર, અલ્લબખાન જ્યારે ગુજરાતના સુબાપત તરીકે કાર્યરત હોય છે બરાબર, એ જ સમયગાળા દરમિયાન રાજસ્થાનના મેવાડથી ઓસવાલ જ્ઞાતિના વણિક અહીંયા સમરાસા આવે છે. ધ્યાન રાખજો, કરમાસા નહીં, કર્માશાહ નહીં પેલા, કર્માશાહ બહાદુર શાહના સમયમાં આવશે. અત્યારે જે આવે છે એ કોણ આવે છે? સમરાસા આવે છે. ક્યાંથી આવે છે? રાજસ્થાન, રાજસ્થાનનું મેવાડ, મેવાડથી ઓસવાલ જ્ઞાતિના વણિક કર્માશાહ આવે છે. અને એ જ કર્માશાહને, સોરી કર્માશાહ બોલાઈ ગયું છે, સોરી કર્માશાહ બોલાઈ ગયું છે, સમરાસા લખજો, સમરાસા, સમરાસા અહીંયા આવે છે. અને સમરાસાને આ ભાઈ શત્રુંજય પર્વતના મંદિરોનો જીર્ણોદ્ધાર કરવાની છૂટ આપે છે. અને આ વાત ઉપરથી જ આપણને ખ્યાલ આવે છે કે ભાઈ ઉદાર નીતિ વાળો હતો, ઉદાર નીતિ વાળો હતો. જો અહીંયા જે જૈન ધર્મના મંદિરોનો જીર્ણોદ્ધાર કરવાની છૂટ આપી છે સમરાસાને, મેવાડથી આવ્યા છે, ઓસવાલ જ્ઞાતિના છે, એક વણિક વ્યક્તિ છે, એને છૂટ આપી છે કે તમે તમારે જે આ મંદિરો છે એનો જીર્ણોદ્ધાર તમારે કરવો હોય તો તમે કરી શકો છો. અને બસ, સાણું માણસ લાભત નહીં, કાકા સાહેબ કાલલકરનું જે આ એક સરસ મજાનું વાક્ય છે ને કે ડાયું માણસ બોજા જુ જીવે નહીં. અલ્લબખાન ડાયો હતો, બીજાથી દેખાણું નહીં. મલ્લિક કાફુર અલાઉદ્દીન ખલજીને અલ્લબખાનની વિરુદ્ધમાં કાન ભંભેરણી કરે છે, કરે છે. તમે કેને બિહાડી દીધો ગુજરાતમાં જોવું તો ખરા, આવું બધાને છૂટછાટ આપે છે, બધાને જેમ કરવું એમ કરવા દે છે. રાજા, આ વ્યક્તિ આપણા માટે યોગ્ય નથી, અને તમે બોલાવી લો એને, આની જે કઈ વિધિ હવન ડાકલા તમારે કરવાનો એ કરી નાખો, આ લાયક નથી રાજા. આવી કાન ભંભેરણી કરીને મેં તમને કીધું એમ, મલ્લિક કાફુર કે દોઢ ગ્લાસ તો દોઢ ગ્લાસ જ પીતો ને, કે એટલું જ પાણી પીતો ને અલાઉદ્દીન ખલજી. અલાઉદ્દીન ખલજી અલ્લબખાનને દિલ્હી બોલાવે, દિલ્હી બોલાવીને હત્યા કરી નાખે. પૂરવાલો ફિનિશ. સાત લીટી તમારે અહીંયા યાદ રાખવાની હતી, સાત લીટી અલ્લબખાનની અંદર. એક તો પ્રથમ ખલજી સુબો છે, પ્રથમ મુસ્લિમ સુબો છે, ઉદાર નીતિ વાળો હતો, શાંતિ સ્થપાણી, પાટણમાં અદીના મસ્જિદ બનાવી, સમરાસાને શત્રુંજય પર્વત ઉપર મંદિર બનાવવાની છૂટ આપી, અને આની હત્યા થઈ ગઈ. તો 7 ને 5 કેટલી લીટી થઈ? 12 લીટી. બસ 12 લીટી યાદ રાખો. અત્યાર સુધીના ઇતિહાસના પ્રશ્નોમાં ક્યારેય ખલ દિવસના સમયમાં ગુજરાત નથી પૂછાનું, એક પણ પ્રશ્ન નથી આવતો. ઘણા સ્ટુડન્ટ વિચારે તો હું પછી પથારી ફેરવીને તમે ભણાવો છો, કહ્યું ના. પેલા આવ્યું નથી, ગમે ત્યારે આવી શકે, નથી આવ્યું, આવી શકે, આવી શકે, ગમે ત્યારે આવી શકે. ભાઈ આઈએમપી જેવું કંઈ રહ્યું નથી બરાબર. જે કંઈ પણ તમે પ્રિપેરેશન કરો, ડિટેલ સાથે તમારી પાસે પ્રિપેરેશન હોવી જોઈએ, ઉપર છલું કંઈ તમારી પાસે નોલેજ ન હોવું જોઈએ સમજણપૂર્વકનું બરાબર. અને હવે શોર્ટકટના તો આપણે સદંતર પહેલેથી વિરોધ જોયેલા જ આવ્યા છીએ બરાબર. શોર્ટકટ નામની કોઈ ટ્રીક નથી, બધું ડિટેલ સાથે સમજીને યાદ રાખો. ચાલો કહેતા, ખલજી પૂરું થઈ ગયું, ખલજી પૂરું થઈ ગયું છે. ચાલો ઘરેડી, કમેન્ટ જોઉં તમારી, પછી ચાલો જોઈ લઈએ 2 મિનિટ માટે કમેન્ટ તમારી જોઈ લઈએ. જેને જે કંઈ પણ પ્રશ્ન હોય, કોઈ ક્વેરી હોય તો તમે ફટાફટ કમેન્ટ સ્વરૂપે આપી દો 2 મિનિટ, પછી આપણે ચાલુ કરીએ. તુગલકવંશ, જફરખાન આવવાનો છે, જફરખાન આવશે ભાઈ દોસ્ત. સાથે સાથે અમીરજી ગોહિલની આપણે એવી દિલચસ્પ વાર્તા કરી દઉં તમને કે અમીરજી ગોહિલ તમને ક્યારેય ભૂલાય નહીં. ચાલો કે જોઈ લો તમારી કમેન્ટ, જોઈ લઈએ 2 મિનિટ માટે. ચાલો કે
જે કંઈ પણ લાઈક કમેન્ટ એન્ડ શેર ભાવેશ મારું થેન્ક યુ ભાવેશ મારું જો કે આપણા બધા સ્ટુડન્ટ બહુ વ્યવસ્થિત હોય છે કમેન્ટ બહુ ઓછી ખોટી હોય છે બરાબર આ કંઈ પ્રશ્ન હોય તો તમે કમેન્ટ સ્વરૂપે આપી દો બસ આવી જ રીતે હોવું જોઈએ દોસ્ત જાજી ખોટી કમેન્ટ કરવી બરાબર કંઈ ન ઘટે સર પવન સાપરા થેન્ક યુ પવન સાપરા થેન્ક યુ ચલો ઓકે બીજી કંઈ કમેન્ટ હોય તો બરાબર ચલો ગન હા બીજી એક વાત આપણે કરવાની છે કે જૂનાગઢની અંદર આપણા ક્લાસીસ ચાલુ છે જે કોઈ તમારા ફ્રેન્ડ સર્કલ આવવા ઈચ્છતા હોય તો મોસ્ટ વેલકમ બહુ વ્યવસ્થિત રીતની તમને પ્રિપેરેશન કરાવવામાં આવશે બરાબર ક્યાંય અત્યાર સુધીની અંદર નહીં પ્રિપેરેશન થઈ હોય એવી જબરદસ્ત પ્રિપેરેશન કરાવવામાં આવશે તમને બરાબર તો આવવું હોય તો ડેમો લેક્ચર ચાલુ છે 4 વાગ્યાનો ટાઈમ છે 79841 47 47 આ નંબર ઉપર તમે કોન્ટેક કરી શકો છો અને બધું જે કંઈ જાણવું હોય એ તમે જાણી શકો છો બહાર ગામથી જે કોઈ સ્ટુડન્ટ આવતા હોય તો એની રહેવા જમવાની બધી વ્યવસ્થા થઈ જાય ટેટ ટાટની જો તમારે પ્રિપેરેશન કરવાની હોય જનરલ પ્રિપેરેશન કરવાની હોય તો તમે બધા મિત્રો અહીંયા આવી શકો છો જૂનાગઢની અંદર મોતીબાગ એરિયાની અંદર આઈસીઆઈસી બેંકની ઉપર 3rd માળે મારુતિ કરિયર ક્લાસીસ કરીને જે ક્લાસીસ છે એ આપણા જ ચાલે છે બરાબર તો તમે બધા પ્રેઝન્ટ થઈ શકો છો ચાલો ઓકે રેડી ક્લિયર હવે કોઈ ચર્ચા નહીં ચાલો ઓકે ફ્રોમ કડી મહેસાણા ઓકે કેયુર ઓકે કેયુરભાઈ આપણા કડીથી જોડાઈ ચૂક્યા છે આપણી સાથે લાઈવ સંવાદની અંદર ઓકે કેયુર બરાબર ચાલો ઓકે તમને અમારી ભાષા તો સમજાય છે ને અમે એક તો સૌરાષ્ટ્ર કાઠિયાવાડ વાળા રહ્યા ગાંઠિયા ખાઈ ખાઈને કાઠિયાવાડી ધબેડી દેતા હોય અમે બરાબર તો શૂટ કરે છે ને તમને બરાબર સમજવામાં મજા આવે છે ચાલો ઓકે ચલો ક્લિયર બધું સમજાઈ ગયું સર ઓકે મેવાડા અનામિકા ઓકે ચાલો રેડી ક્લિયર તો હવે આગળ વધીએ ચાલો ઓકે આગળ વધીએ હવે ચાલો કેયુર હવે તારી કમેન્ટ પછી જોઉં બરાબર હવે ચાલુ કરીએ છીએ આપણે ચાલો હવે ટાઇટલ આપી દો તમે બધા મિત્રો ખલજી વંશ દરમિયાન ગુજરાત ખલજી વંશ દરમિયાન અને તમારે જો આવવાની ઈચ્છા ન હોય ક્લાસમાં તો તમારા કોઈ ફ્રેન્ડ સર્કલ હોય આડોશ પાડોશમાં તો એને પ્રેરજો કાલે 4 વાગે ડેમો લેક્ચર આપણા ચાલુ છે એની અંદર તમે એને મોકલી શકો છો હવે વાત કરીએ આપણે તુઘલક વંશ દરમિયાન ગુજરાત ટાઇટલ આપી દો હમીરજી ગોયલની ઇન્ફોર્મેશન આપણે આની અંદર ભણવાની છે 2019 રદ થયેલું બિન સચિવાલય ક્લાર્કનું પેપર છે એની અંદર આનો પ્રશ્ન પૂછાઈ ગયો છે ચાલો ગરડી ક્લિયર તુઘલક વંશ દરમિયાન ગુજરાત ટાઇટલ આપી દો તુઘલક વંશ દરમિયાન ગુજરાત પેલો મુદ્દો તુઘલક વંશ દરમિયાન ગુજરાતની અંદર આપણે નોટ કરીએ ચલો કે હવે કેમ ભાઈ તુઘલક ઓચિંતું કેમ આવી ગયું તો કે દિલ્હીમાંથી ખલજી વંશ જ વહી ગયો દિલ્હીમાંથી ખલજી વંશનું પતન કરવા વાળા કોણ હતા તો કે તુઘલક વંશના શાસકો હતા તુઘલક શાસકો એ દિલ્હીમાંથી ખલજી વંશનું જ પતન કરી નાખ્યું હવે દિલ્હીમાં તુઘલક વંશના રાજા બેસી ગયા તો સ્વાભાવિક છે દિલ્હીની અંદર તુઘલક વંશના રાજા બેઠા હોય તો હવે એના સુબા અહીં બેતા હા 50 વર્ષ 50 જેવો વર્ષ જેવો સમયગાળો ખલજીના સુબા ગુજરાતમાં બેઠા હતા અને 50 વર્ષ જેવો સમયગાળો ગુજરાતની અંદર હવે તુઘલક લોકોના સુબા બેસશે અને ફરી પાછું 50 વર્ષ પછી ગુજરાત સ્વતંત્ર ડિક્લેર થાય અને ગુજરાતની અંદર ફરી પુનઃ પાછા રાજાઓનું સામ્રાજ્ય સંચાલિત થાય શરૂ થાય ચાલો કે જોઈએ તુઘલક વંશ દરમિયાન ગુજરાત જે પેલો એમાં મુદ્દો જોઈએ કે તુઘલક વંશનો પ્રથમ સુબો કોણ હતો તો કે તુઘલક વંશનો પ્રથમ સુબો છે તાઝુદ્દીન તુઘલક હતો તાઝુદ્દીન ભાઈ નામ થોડાક અઘરા આવશે તાઝુદ્દીન તુઘલક હતો મારો કોઈ ફોલ્ટ નહીં આવે એમાં પણ નામ થોડાક અઘરા આવશે અટપટા આવશે બરાબર જે સમજવા થોડાક તમને અઘરા બની જાય ચલો ગરેડી તાઝુદ્દીન તુઘલક હતો ત્યારબાદ વાત કરીએ છેલ્લો સુબો કોણ હતો પેલો અને છેલ્લો સુબો આ બે વસ્તુ તમારે યાદ રાખવાની છે છેલ્લો સુબો હતો ઝફરખાન ભાઈ ઝફરખાન ધ્યાન રાખજો ઝફર સફરજન લખી ના નાખતા ભૂલમાં ઝફરખાન એ તુઘલક વંશનો છેલ્લો સુબો છે પેલો સુબો તાઝુદ્દીન તુઘલક છેલ્લો સુબો ઝફરખાન હતો બરાબર અને આપણે ઝફરખાનની ઇન્ફોર્મેશન મેળવવાની છે પણ વચ્ચે એક સુબો આવેલો છે એ સુબાની આપણે માહિતી અહીં જરીક મેળવી લઈએ વચ્ચે જે સુબો આવેલો હતો ને એ સુબાનું નામ શું હતું તો કે એ સુબાનું નામ હતું મુકબિલ તિલંગી નામનો તુઘલક વંશનો જે સુબો પેલો આ છેલ્લો આ અને વચ્ચે આવો એક સુબો આવ્યો હતો મુકબિલ તિલંગી નામનો સુબો અને એના સમયમાં જ આફ્રિકાથી એક વ્યક્તિ ગુજરાતની મુલાકાતે આવે છે હું ક્યાં મારું કે તમારું એક કામ કરવા આવ્યો છું હું તો બસ ફરવા આવ્યો છું એક વ્યક્તિ અહીંયા ફરવા આવે છે ભાઈ મનોજ ખંડેરિયાની કવિતા છે સરસ મજાની હું તો બસ ફરવા આવ્યો છું મનોજ ખંડેરિયાની કવિતા આ મનોજ કિંદરખેડિયા તમને સમજાવે છે ચલો કે જોઈએ હવે અહીંયા મુકબિલ તિલંગીનું શાસન ચાલુ હોય છે મુકબિલ તિલંગી અહીંયા સુબા તરીકે કાર્ય કરતું હોય અને એ જ સમયગાળા દરમિયાન આફ્રિકાથી ઇબ્ન બતુતા
ઇબ્ન બતુતા ગુજરાતની મુલાકાતે આવે છે. આપણે ઓલા નાના હતા ને ત્યારે ઓલી સિરિયલો જોતા, સોન પરિન સાકાલાકા બૂમ બૂમ ને ઝોરો ને, આપણા જમાનાની છે. અત્યારના છોકરા તો છોટા ભીમ ને જગ્ગીન ચુટકીન કાલિયાન બેન્ટન ને જે કંઈ એવું જોતા હોય, બરાબર છે. પણ આપણે જે સમય આ સોન પરિન, તમે કેવું ડાયલોગ આવતું સોન પરિન જોતા ત્યારે, ઇત્તુ બિત્તુ ઇબ્ન બતુતા, આ જ ખબર પડી કે ઇબ્ન બતુતા કોણ હતો. એનો તો ડાયલોગ હતો નહીં, ડાયલોગ બોલીને ગાયબ થઈ જતા. પણ આપણે ગાયબ નહીં થાય, બરાબર. જો આપણે ગાયબ થયા તે પ્રમાણે ગાયબ થઈ જવું. આપણે ઇબ્ન બતુતા, ઇબ્ન બતુતા અહીંયા આવે છે. ચાલો કહીએ ઇબ્ન બતુતા અહીંયા પીરમબેટ કાવી, બરાબર, ગાંધાર, બરાબર, બરાબર, આવા બધા ખંભાત, આવા બધા બંદરોની મુલાકાત લે છે. ભરૂચ, આ બધા સ્થળોની અહીંયા મુલાકાત લે છે, બધી જગ્યાએ ફરે છે. ઇબ્ન બતુતા આવ્યો હતો. ખાલી એટલું જ તમે યાદ રાખો, હવે ઝફરખાનનો ડેટા આપણે યાદ રાખવાનો છે. ચાલો કે તુઘલક વંશનો પહેલો સુબો, તુઘલક વંશનો છેલ્લો સુબો, અને વચ્ચે એક સુબો આવ્યો તો મુકબિલ તિલંગી નામનો, બરાબર. તો એ મુકબિલ તિલંગીના સમયમાં ઇબ્ન બતુતા અહીંયા આવ્યો હતો, એ તમારે નોટિસ કરવાનું છે, નોંધ કરવાનું. હવે છેલ્લા સુબાની ઇન્ફોર્મેશન લખી નાખો, પછી ઘટે તો કઈ ન ઘટે, યાદ રાખવાનું ઘટે, બાકી ડેટામાં પછી હવે કઈ નહીં ઘટે. આ લોકો ટાઇટલ આપી દો, ઝફરખાન, ઝફરખાન ટાઇટલ આપી દો. અને પહેલો જ મુદ્દો ઝફરખાન ની અંદર નોટ કરો કે ઝફરખાન એ ટાંક જ્ઞાતિનો રજપૂત હતો. ઝફરખાન ટાંક જ્ઞાતિનો રજપૂત હતો, બરાબર. દિલ્હી ગયો, દિલ્હી જાય છે ભાઈ ઝફરખાન, દિલ્હી ગયો, બરાબર. દિલ્હી જાય, દિલ્હી જાય, ઇસ્લામ ધર્મ, ઇસ્લામ ધર્મ અંગીકાર કરે છે. અંગીકાર એટલે સ્વીકાર કરે છે. ટાંક જ્ઞાતિનો રજપૂત હતો, દિલ્હી ગયો, દિલ્હી જઈ ઇસ્લામ ધર્મ અંગીકાર કરે છે, ઇસ્લામ ધર્મને સ્વીકાર કરે છે, બરાબર. અને હવે ક્યાંક ને ક્યાંક ઝફરખાનને ગુજરાતનો સુબો બનવાની ઈચ્છા જાગે છે, તાલાવેલી જાગે છે. પણ હજી એક મુદ્દો અહીંયા લખી નાખશું, બરાબર. દિલ્હી ગયો, ઇસ્લામ ધર્મ અંગીકાર કર્યો, હઝરત મખદુમ જહાનિયા, હઝરત મખદુમ જહાનિયાને પોતાના ગુરુ બનાવ્યા, કે તમે મારા ગુરુ, હઝરત મખદુમ જહાનિયાનજી તમે મારા ગુરુ બની જાઓ, હું તમારો ચેલો, ગુરુ ચેલા કીથે ચલે. ચાલો કે જોઈએ હવે અહીંયા હઝરત મખદુમ જહાનિયાને પોતાના ગુરુ બનાવે છે, ગુરુ ધારણ કરી આવે છે ગુજરાતની અંદર. આ ભાઈને સુબો બનવાની તાલાવેલી જાગે છે. પણ અહીંયા ઓલરેડી સુબો હતો, જે સુબો બનવા આવ્યો છે, પણ ઓલરેડી ગુજરાતની અંદર એક વ્યક્તિ સુબાના પદ ઉપર બેઠો હતો જ. અને એ વ્યક્તિનું નામ શું હતું, તો કે એ વ્યક્તિનું નામ હતું ફરહતુલ મુલ્ક. એ વ્યક્તિનું નામ હોય છે ભાઈ દોસ્ત ફરહતુલ, ફરહતુલ મુલ્ક એ વ્યક્તિનું નામ હતું. એ ઓલરેડી અહીંયા સુબા તરીકે બેઠો હતો, ઓલરેડી અહીંયા સુબા તરીકે બેઠો હતો ગુજરાતની અંદર, બરાબર. તો સ્વાભાવિક છે, એક ખુરશી ઉપર બે વ્યક્તિ તો સિટિંગ ન લઈ શકે, એક મ્યાનમાં બે તલવાર તો ન રહી શકે. તો આને ઉઠાડવો હોય તો એની સાથે લડાઈ કરવી પડે. એટલે ઝફરખાન ફરહતુલ મુલ્કની સાથે સુબો બનવા માટે લડાઈ લડે છે, અને બંનેની વચ્ચે લડાઈ થાય છે. લડાઈનું નામ શું હોય છે, તો કે લડાઈનું નામ હોય છે કંભોઈનું યુદ્ધ. કાલ અવારે પરીક્ષાની અંદર પૂછી નાખ્યું કંભોઈનું યુદ્ધ, હજી સુધી છોકરા ભણતા નથી, કારણ કે પૂછાણું નથી. પૂછાય જાય ને ભાઈ આખું ગુજરાત ભણી છે, હા પૂછાય, પણ પછી એનું કોઈ મહત્વ નથી, પછી એનો કોઈ મતલબ નથી રહેતો. ક્યારે થયું હતું, 1392 માં. આ યાદ ન રહે તેની આપણે કઈ જરૂરિયાત નથી, ક્યાંય નહીં આવે, પાંચ્યા ભારે નહીં આવે આ પ્રશ્ન. પણ કંભોઈનું યુદ્ધ થયું હતું કોની કોની વચ્ચે, તમને ખબર હોવી જોઈએ. ફરહતુલ મુલ્ક અને ભેગો કોણ હોય છે, તો કે ઝફરખાન, ઇન્ઝમામ ઉલક નહીં ભાઈ, એ જે તે સમયે પાકિસ્તાનની ક્રિકેટ ટીમનો કેપ્ટન હતો 2002 ના વર્લ્ડ કપની અંદર. આ ફરહતુલ મુલ્કની વાત આલે, કંભોઈનું યુદ્ધ થાય, ઝફરખાન અહીંયા જીતી જાય છે, ઝફરખાન જીતી જાય, ગુજરાતનો સુબો બની જાય. અને આ ખુશીમાં ને ખુશીમાં ઝફરખાન શું કરે છે, તો કે ઝફરખાન જીતપુર નામનું શહેર બનાવે છે. અને આ મેં તમને કીધું જ છે, કદાચ ભૂલી ગયો હોય તો હું ડેટા આપું છું. કંભોઈનું યુદ્ધ થયું હતું ક્યાં, પાટણ પાસે, પાટણ પાસે કંભોઈનું યુદ્ધ થયું હતું 1392 માં. એક બાજુ ઝફરખાન, એક બાજુ ફરહતુલ મુલ્ક હતો. ઝફરખાન વિક્ટરી થયા, ફરહતુલ મુલ્કની હાર થઈ હતી. ઝફરખાન જીતી ગયા, જીતની ખુશીમાં અહીંયા જીતપુર નામનું શહેર બનાવી નાખ્યું હતું. ચાલો ઓકેરેડી ક્લિયર, આશા રાખું છું ક્લિયર થઈ ગયું છે. હવે ચર્ચા આગળ વધારીએ, બરાબર. જેવા ઝફરખાન ગુજરાતના સુબા પદે બેસી ગયા, એટલે ઝફરખાને પહેલું જ કામ ક્યુ કર્યું, અહીંયા ઝફરખાન બેસી ગયા છે. અને ઝફરખાને સોમનાથના મંદિરનું ધ્યાન રાખવા માટે એક વ્યક્તિને મોકલી દીધો. એ વ્યક્તિનું નામ હતું રસુલ ખાન. રસુલ ખાનને મોકલ્યો એમ, કે રસુલ ખાન તું જા સોમનાથનું ધ્યાન રાખ, મહાદેવ દાદા એ જાજા વ્યક્તિઓને ભેગા ના થવા દેતો. આવો સ્ટ્રિક્ટ મેસેજ મોકલી દીધો. તો રસુલ ખાન આખા ગુજરાતનો સુબો ઝફરખાન છે, અને ઝફરખાને સોમનાથનું મેનેજમેન્ટ કરવાનું કામ, વહીવટ કરવાનું કામ કોને સોંપ્યું છે, તો કે સોમનાથનું મેનેજમેન્ટ કરવાનું કામ રસુલ ખાનને હોય.
સાથે સાથે રસૂલ ખાનને એક સ્ટ્રિક્ટલી મેસેજ સંદેશ પણ મોકલી દીધો છે કે ધ્યાન રાખજે, જાજા બધા વ્યક્તિઓ અહીંયા ભેગા ન થવા જોઈએ. હવે બને કંઈક એવી ઘટના કે એક દિવસ મહાશિવરાત્રિની રાત્રિ હતી. ઓહો ભાઈ, મહાશિવરાત્રિ ભોળાનાથની રાત્રિ કહેવાય, મહાસુદ સોરી મહાવત તેરસ ભોળાનાથની રાત કહી શકીએ આપણે, બરાબર. તો ભોળાનાથની રાત હોય અને ભોળાનાથની રાતની અંદર ભાવિક ભક્તો ઇન્વોલ્વ ન હોય તો આ તો પોસિબલ જ નથી. એટલે લોકો આવવા જ મીંડા, આવવા જ મીંડા. અને એક બાજુ જફરખાનનો મેસેજ હતો કે જાજા ભેગા ના થવા જોઈએ, રસુલિયા ધ્યાન રાખજે, બાકી તારો વારો ચડી જાય રસુલ. અને આ પબ્લિક હમાતી નથી, મહાશિવરાત્રિની રાત આલે, બરાબર. પબ્લિક ભેગી થઈ, રસુલ ખાને જફરખાનના સંદેશાનો વ્યવસ્થિત રીતે પાલન કર્યું, સ્ટ્રિક્ટલી એને ફોલો કરવાનો પ્રયાસ કર્યો. પાટણની પ્રજાને આ ન ગમ્યું, પ્રભાસ પાટણની, પાટણ એટલે મહેસાણા પાટણ નહીં, પ્રભાસ પાટણની પ્રજાને, સોમનાથની પ્રજાને, વેરાવળ સોમનાથની પ્રજાને આ નથી ગમતું. અને રસુલ ખાનની પૂરા પરિવાર સાથે અહીં શું કરવામાં આવે છે, હત્યા કરી નાખવામાં આવે છે. રસુલ ખાનની હત્યા કરવામાં આવે છે ભાઈ દોસ્ત. તો સ્વાભાવિક છે, હવે તકલીફ કોને પડશે તમે વિચારો, ઝફર ખાનને તકલીફ પડશે. અને હવે ઝફર ખાન છે સોમનાથ ઉપર ચડાઈ કરવા માટે હાથીઓને લઈને આવે છે ભાઈ. હાલો કે હવે તમે ખાલી એટલું નોટિસ કરીને રાખો કે ઝફર ખાન આવે છે, બસ હવે એને આવવા દો. કેમ કે સોમનાથ પહોંચવામાં વાર લાગે, પાટણથી સોમનાથ આવે તો વાર લાગે ને, ભલે આવે, નિરાતે આવવા દો, કઈ ઉતાવળ કરવી નથી, બરાબર. ચાલો કે આવે છે. અને હવે વાત કરી લઈએ આપણે વચ્ચે હમીરજી ગોહિલ ઉપર, દિલચસ્પ સ્ટોરી આપણે એની એક સરસ મજાની તમને કહી દઈએ કે જેથી કરી અને તમે વ્યવસ્થિત રીતે એને યાદ રાખી શકો. હમીરજી, હવે હમીરજી શું છે, એની હમીરજી ગોહિલ છે, ભીમજી ગોહેલ ભીમજી નામના એક વ્યક્તિ હતા. ગોહેલ ભીમજી ને ત્રણ દીકરા હતા, લખીએ છીએ આપણે. ચાલો કે ગોહેલ ભીમજી નામના એક વ્યક્તિ હતા, ગોહેલ ભીમજી, બરાબર. અને આ ગોહેલ ભીમજી ને ત્રણ સંતાન હતા. એક સંતાનનું નામ હતું અર્જણજી, બરાબર. એક સંતાનનું નામ હતું દુદાજી અને એક સંતાનનું નામ હતું હમીરજી ગોહિલ, બરાબર. અર્જણજી છે, અર્જણજીની વાત જો આપણે કરીએ તો અર્જણજી ગઢાડીની ગાદી સંભાળતા હતા, ગઢાડીની ગાદી સંભાળતા હતા. દુદાજી ક્યાંની ગાદી સંભાળતા હતા, તો કે દુદાજી લાઠી અને અર્થિલાની ગાદી સંભાળતા હતા, બરાબર. હમીરજી ગોહિલ સોરી ભીમજી ગોહિલના ત્રણ સંતાન છે. ઝફરખાન આવે છે, અવવાદીઓ ભલે થોડોક વેઇટિંગ મારે, બરાબર. અને આ બાજુ ગોહેલ ભીમજીના ત્રણ સંતાન છે, અર્જણજી, દુદાજી અને હમીરજી ગોહિલ. હવે વાત કરીએ આપણે થોડીક આગળ કે એક વખત હમીરજી ગોહિલ અને અર્જણજી ગોહિલ બે બેઠા હોય અને બંનેની પાસે એક કૂકડો હતો. એટલે બેય પોતપોતાના કૂકડાઓને લડાવવાના શરૂ કર્યા. જોજો ભાઈ, જોજો, હા, દિલચસ્પ સ્ટોરી છે. આ બંને પોતાના કૂકડાઓને લડાવવાના શરૂ કર્યા, બરાબર. એક બાજુ હમીરજીનો કૂકડો, એક બાજુ અર્જણજીનો કૂકડો, બેયના કૂકડા લડે છે, બરાબર. અને આ લડાઈની અંદર એક બાજુ અર્જણજીને હમીરજી જોવે છે, એને કંઈ લડવાનું નથી, બંને ભાઈઓ છે, બંનેના કૂકડા અત્યારે લડી રહ્યા છે, ટેટે 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 જેમાં છે બંનેના કૂકડા, બરાબર. એમાં હમીરજીનો જે કૂકડો હતો એ અર્જણજીના કૂકડાને એવી ચાંચ મારે કે અર્જણજીનો કૂકડો ભાગી ગયો. અર્જણજીનો કૂકડો ભાગી જાય છે, હા, તો સ્વાભાવિક છે. હવે અર્જણજીના મગજ આમ છટકી ગયો કે મારા કૂકડાને ભગાડી દીધો. એટલે અર્જણજી હાથમાં એક લાકડી લઈ આવ્યા અને નાની એવી સોટી, બહુ લાકડી નહીં, નકર તો કૂકડો ન્યા ગોઈતો નહીં જડે ક્યાંય પાછો. એક સોટી લઈ આવ્યા અને કૂકડાને, હમીરજીના કૂકડાને મારવાનું ચાલુ કર્યું કે તારાથી મારા કૂકડાને હરાવાય જ કેમ, બરાબર. આવી રીતે મારવાનું ચાલુ કરે છે, બરાબર. અને હમીરજી આ જોઈ ગયા, હમીરજી કીધું ભાઈ આ ખોટું થાય છે, ભાઈ આ વસ્તુ યોગ્ય નથી. હવે એ તો હાર જીત તો એટલે રાખે, ખેલદિલીની ભાવના આપણી અંદર હોવી જોઈએ, તમે આમ કૂકડાને મારો એ કેમ ભેગું થાય, બરાબર. હમીરજી વચ્ચે બોલા એટલે હમીરજી ઉપર પણ અર્જણજી ક્રોધિત થાય છે, બરાબર. કે તારી પણ અત્યારે તારો પણ પાવર દબદબો બહુ વધતો જાય છે, તું કોઈનું માનતો નથી કઈ. એટલે હમીરજીને ક્રોધ ચડે છે ને હમીરજી ગુજરાત મૂકીને ભાગી ગયા ભાઈ દોસ્ત. હમીરજી ગુજરાત મૂકીને ભાગી ગયા, નાની એવી જરા અમથી વાતમાં હમીરજી ગુજરાત મૂકીને વયા ગયા. ક્યાં ગયા? રાજસ્થાનની અંદર. રાજસ્થાનમાં ગયા, મેવાડની અંદર વયા ગયા. અને આ બાજુ સમાચાર આવ્યા, ઉઠાવ હમીરજી અહીંયા નથી, ટૂંકમાં હમીરજી અહીંયા હાજર નથી, બરાબર. આ બાજુ સમાચાર આવ્યા કે ઝફર ખાન આવી રહ્યો છે સોમનાથના મંદિરને ધ્વંસ કરવા માટે, સોમનાથના મંદિરને તોડવા માટે. એટલે અર્જણજી છે એને અત્યારે હમીરજીની ખાસ જરૂરિયાત લાગી. એટલે અર્જણજી ને, એટલે એક વ્યક્તિ હોય છે માણસુર ગઢવી નામનો એક વ્યક્તિ હતો. માણસુર ગઢવીને કહે છે કે હમીરજી ક્યાં છે, તો ખબર પડે છે, જાણ પડે છે કે હમીરજી તો રાજસ્થાનના મેવાડની અંદર છે,
તો કે માણસુર ગઢવી તમે ત્યાં જાઓ અને હમીરજીને ગમે એમ કરીને ગુજરાતની અંદર લઈને આવો. અરે માણસુર ગઢવી જાય છે, માણસુર ગઢવી જઈ હમીરજીને વાત કરે છે. લડાઈની વાત નથી કરતા ભાઈ દોસ્ત, લડાઈની વાત નથી કરતા. ઝફરખાનનું આક્રમણ સોમનાથ ઉપર, સોમૈયા ઉપર, સોમનાથને સોમૈયા તરીકે વર્ણવવામાં આવ્યું છે. સોમનાથ ઉપર આક્રમણ થવા જઈ રહ્યું છે એવી વાત નથી કહેતા, પણ એને એવું કહે છે કે તમારા લીધે, તમારા ગયા પછી અર્જણજીભાઈને પણ બહુ દુઃખ લાગ્યું છે, એને પણ કે ગમતું નથી, તમે ગમે એમ કહીને આવતા રહ્યો. આ વાત સાંભળી હમીરજીની આંખમાં આંસુ ટપકવા માંડે છે અને હમીરજી આવતા રહે છે. હમીરજી રાજસ્થાનથી, રાજસ્થાનના મેવાડને છોડી હમીરજી અહીંયા રિટર્ન પુનઃ આવી જાય છે. પાછા આવતા રહ્યા હમીરજી, પણ અર્જણજી અહીં હતા નહીં. તો અર્જણજી ક્યાં હતા? અર્જણજી હતા જૂનાગઢની અંદર. તે જૂનાગઢ આવ્યા હશે કોઈ કામ સબબ. એટલે હમીરજી ક્યાં જાય? તો કે હમીરજી એના બીજા ભાઈ દુદાજી હમીરજીને પોતાની પાસે લઈ ગયા. કાંઈ આવતા રહ્યો ને, ના હોય તો કઈ નહીં, કાંઈ આવી જાવ. બરાબર, હમીરજીને તો ખબર નથી કે ઝફરખાન આવી રીતે આવી રહ્યો છે. ઝફરખાન સોમનાથને તોડવા માટે, ધ્વંસ કરવા માટે જઈ રહ્યો, એને ખબર નથી. હા, હમીરજી બસ એની મોજમાં છે. અને હમીરજી જમતા હતા એના ભાઈ દુદાજી સાથે. હા, દુદાજી સાથે જમતા હતા અને જમવામાં થોડીક રોટલી માંગે, કદી વાર લાગેલી. હમીરજીએ કીધું કે ઝડપ કરો ને ભાભી, કેમ ઉતાવળ કરો, નથી કરતા તમે, ભૂખ લાગી છે એક તો પકડીને. એટલે ભાભી આવ્યા, દુદાજીના વાઇફ આવે છે અને દુદાજીના વાઇફ આવી હમીરજીને કહે છે કે કેમ દિયર, આટલી બધી ઉતાવળ, સોમનાથ ને બચાવવા જવું છે કે શું? એટલે હમીરજી ભાઈ વિચારે છે કે કેમ ભાભી, સોમનાથ ઉપર કોઈ આક્રમણ કરવા આવી રહ્યું છે, તે બચાવવા જવાની વાત કરો છો તમે? તો કે તમને નથી ખબર, ઝફરખાન અત્યારે સોમનાથની ઉપર આક્રમણ કરવા જઈ રહ્યો છે. હમીરજી એના 200 દોસ્તારોને લઈને નીકળી પડે છે સોમનાથને બચાવવા માટે, સોમૈયાને બચાવવા માટે હમીરજી નીકળી પડે છે. ભાઈ હમીરજી ઉપર એક આખું પિક્ચર બનેલું છે, તમને ઇતિહાસ જો વધારે જાણવાની ઈચ્છા હોય તો હમીરજી ગોહિલ પિક્ચર છે, તમે વ્યવસ્થિત રીતે જોઈ લેજો બધા, એટલે તમને ખ્યાલ આવે આખો ઇતિહાસ શું છે. હમીરજી એના 200 દોસ્તારોની સાથે નીકળી પડ્યા. જંગલમાંથી જતા હોય એ સમયે મરસિયા ગાવાનો ક્યાંકથી અવાજ સંભળાય છે એને. મરસિયા એટલે મૃતકોના પ્રસંગે ગવાતા ગીત, મરસિયાનો અવાજ એને સંભળાવવા માંડે છે. એટલે હમીરજી રોકે છે પોતાના ઘોડાના, રોકે છે 200 દોસ્તારોને રોકે છે. અને હમીરજી જાય છે જંગલની અંદર, નેહડો ગોતતા જાય તો એક સ્ત્રી હતી, એ મરસિયા ગાતી હતી. અને સ્ત્રીનું નામ શું હતું દોસ્ત? તો કે સ્ત્રીનું નામ હતું લાખબાઈ. લાખબાઈ એક ચારણ હતા, લાખબાઈ એક ચારણ હતા જે મરસિયા ગાતા હતા. શા માટે મરસિયા ગાતા હતા? તો કે એનો જુવાન જો દીકરો મરી ગયો હતો ને, એના દીકરાની વહુ વિધવા બની ગઈ હતી, એ માટે થઈને મરસિયા ગાતા હતા. એટલે હમીરજી એ જે લાખબાઈ હતા, લાખબાઈને કહે છે કે લાખબાઈ તમે પ્રણામ, તમને હું તમને માતા તરીકે ગણું છું. તમે આજે મરસિયા ગાવ છો, આ રેવા દો તમે આ મૃતકોના. તમારે જો મરસિયા ગાવા જ હોય કે તો મારા નામ ના ગાવી, કે હું અમે સોમનાથની શહાદતે જાઉં છું, સોમનાથને બચાવવા માટે જાઉં છું. મારી પાસે 200 દોસ્તારો છે, બીજી બાજુ ઝફરખાનની હજારોની સેના છે. તમારા દીકરાના મરસિયા ગાવાના રેવા દો, તમારે ગાવા હોય તો મારા મરસિયા ગાવી, કે મને બહુ ઉતાવળ છે અત્યારે, કે મારે મરસિયા સાંભળવા છે, કે હા. અને લાખબાઈ કહે છે કે બેટા, તારી આ વાતથી હું બહુ પ્રભાવિત થઈ છું. બરાબર હે, કે તું સામે ચાલીને તારા મોતને વહોરવા માટે જાય છે, મને ગર્વ છે, મારી આમ છાતી ગદગદ ફૂલે છે, કે મને બહુ ગર્વ થયું છે. હા દીકરા, તારા લગ્ન થઈ ગયા કે બાકી છે હજી? હમીરજી કહે છે કે ના માળી, મારા હજી લગ્ન નથી થયા. જો આશા ભીના છે હમીરજી ગોહિલ, લગ્ન પણ થયા નથી. ના માળી, મારા કોઈ લગ્ન નથી થયા. તો કે દીકરા, હું તને એક વાત કહું, તું જા ભલે સોમનાથની શહાદતે, પણ રસ્તામાં જે કોઈ પણ છોકરી તને પેલી હામી મળે ને, તું એને યારે લગ્ન કરી લેજે. હા લગ્ન કરી, પણ એ કે માતા મારે આમ કઈ રીતે લગ્ન? તું કે હું તને દીકરા કહું છું, એમ તું કરજે કે તું લગ્ન કરી લેજે જે છોકરી તને હામી મળે. હા, અને બધા રજપૂત જે બાકીના 200 જેટલા રજપૂત લોકો હમીરજીની ભેગા હતા, એ બધાએ પ્રતિજ્ઞા લઈ લીધી કે હમીરજી જ્યાં સુધી લગ્ન ન કરે ત્યાં સુધી આપણે એ કહીએ કરવા નથી થતા. હવે જાતા હોય છે, જાતા હોય તો એવામાં રસ્તાની અંદર વેગળો ભીલ, ગીરનો હાવત જે વ્યક્તિ કહેવાતો, ભીલ લોકોનો જે લીડર હતો, 300 ભેરુ બંધો એની સાથે હર હંમેશ ભેગા ને ભેગા રહેતા. અરે વેગળો ભીલ હામો મળ્યો. હા, અને વેગળો ભીલ એક અવાજ નાખે તો 1500-2000 જેટલા ભેરુ બંધોને તાત્કાલિક ક્ષણે ભેગા કરી લે. જેઠવા વંશના રાજાઓને હરાવ્યા હતા વેગળા ભીલે, અને જેઠવા વંશના રાજાઓને મારતી વખતે વેગળા ભીલે, બરાબર, જયારે મારતા હતા વેગડા ભીલ જેઠવા વંશના રાજાને, ત્યારે જેઠવા વંશના રાજાએ એની એક છોકરી હતી, એની છોકરીનું નામ હતું રાજબાઈ. આ રાજબાઈ વેગડા ભીલને સોંપી દીધી કે વેગડા તું જીતી ગયો, તું ખરો બહાદુર વ્યક્તિ છે વેગડા, પણ અમારી દીકરીને તું સાચવજે, કોઈ સારો રજપૂત રાજા જોઈ એની સાથે તું એના લગ્ન કરાવજે. એટલે રાજબાઈ નામની જે છોકરી હતી
એ વેગડા ભીલની પાસે ઉછળતી હતી, ધીરે ધીરે મોટી થઈ ગઈ હતી, ઉંમર લાયક થઈ ગઈ હતી, બરાબર. અને અહીંયા હમીરજી ગોહિલ એ રાજબાઈની સાથે લગ્ન કરે છે. હા, પેલી છોકરી જ છે, રાજબાઈ રાજબાઈની સાથે લગ્ન કરે છે. અને બાકીના જે 200 રજપૂત લોકો જે અમીરજીની સાથે હતા, એ 200 રજપૂત લોકો પણ બાકીની ભીલ કન્યાઓ સાથે લગ્ન કરે છે. અને હવે હમીરજી ગોહિલ અને વેગડા ભીલ સોમનાથની શહાદતે જાય. જોકે એની પેલા ત્યાં લાખબાઈ પહોંચી જ ગયા હતા, લાખબાઈ ત્યાં પહોંચી જ ગયા હતા અમીરજી અને વેગડા ભીલની પહેલા. આ બાજુ જફરખાન આવે છે, આ લોકો એન્ટ્રી થઈ ગઈ. એક બાજુ ઓલા બંને વ્યક્તિઓ આવી ગયા, હમીરજી ગોહિલ 200 દોસ્તાર સાથે, વેગડા ભીલ 300 દોસ્તાર સાથે, અને આ બાજુ જફરખાન હજારોની હાથીઓની તોપની સેના સાથે. જફરખાન છે દોસ્ત, હવે 500-700ની સેનાએ જફરખાનની હજારોની સેનાને ઘણા દિવસો સુધી હંફાવીને રાખી. અને અંતે સ્વાભાવિક છે, હવે જીત તો થવાની જ હતી જફરખાનની, કેમ કે હજારોની સેનાને લઈને આવ્યો હતો, અદ્યતન હથિયારો હતા, હાથીઓની સેના હતી, ઘોડે અશ્વારો હતા. હા, તો સ્વાભાવિક જફરખાનની જીત થવાની હતી. જફરખાનની જીત થાય છે, હમીરજી ગોહિલ વીરગતિ પ્રાપ્ત કરે છે લડાઈ લડતા લડતા, બરાબર. અમે જ્યાં સુધી જીવીએ છીએ ત્યાં સુધી સોમૈયાને અમે કંઈ થવા નહીં દઈએ, ત્યાં સુધી અમે સોમનાથને આંચ નહીં આવવા દઈએ. પોતાના મૃત્યુ બાદ એમને સોમનાથને તૂટવા દીધું હતું, એ જીવતા હતા ત્યાં સુધી એમને કંઈ નહોતું થવા દીધું. વેગડા ભીલ પણ પોતાના પ્રાણને ત્યાગી દે છે, હમીરજી પણ પ્રાણને ત્યાગી દે, અને આ બંનેની સમાધિ સોમનાથની અંદર છે. એમાં હમીરજીની સમાધિ તો સોમનાથ મંદિરના પ્રાંગણની અંદર જ આવેલી છે. અને એવું કહેવાય છે કે હાલની તારીખે પણ સોમનાથ મહાદેવના મંદિરે જ્યારે ધજા ચડાવવામાં આવે છે ને, જ્યારે ધજા ચડાવવામાં આવે છે ત્યારે હમીરજીની સમાધિ એ પેલા લઈ આવવામાં આવે છે, બરાબર. અને પછી એને મહાદેવના મંદિરની ઉપર ચડાવવામાં આવે છે. અને જ્યારે હમીરજીનું વેગડાજીનું બંનેનું મૃત્યુ થઈ ગયું ત્યારે લાખબાઈ નામની સ્ત્રીએ આ બંનેના મરસિયા ગાયા હતા. ઓકે, ક્લિયર. તો તુઘલક વંશ દરમિયાન આટલી વસ્તુ થાય છે, તુઘલક વંશ દરમિયાન આટલી વસ્તુ છે એ જોવા મળે છે. ચાલો, ઓકે, રેડી, ક્લિયર. અહીંયા તુઘલક વંશ પણ આપણો પૂરો થઈ ગયો, ખલજી વંશ પૂરો, તુઘલક વંશ પૂરો. સ્વતંત્ર સલ્તનત આપણે હવે ચાલુ કરવાની છે, પણ સ્વતંત્ર સલ્તનત આવતીકાલથી ચાલુ કરશું. સ્વતંત્ર સલ્તનત ચાલુ કરવાની છે, પણ આવતીકાલથી ચાલુ કરીએ. બહુ આજનો લેક્ચર દિલચસ્પ રહ્યો, થોડોક આમ હિસ્ટોરિકલ રહ્યો, વધારે પડતી વાર્તાઓ જેવો માહોલ આવેલો, જેને આપણે લોક ડાયરો વગર સમિયાણું ગોઠવે કરી નાખ્યો છે એવું લાગ્યું છે. ચાલો, રેડી, ક્લિયર. આશા રાખું છું લેક્ચર તમને સમજાઈ ગયો, મજા આવી હશે. અને મેં તમને કીધું એમ 79-8-41-47-047 જે મિત્રો તમારા આપણા ક્લાસીસની અંદર જોડાવા ઈચ્છતા હોય તો આપણા કોન્ટેક્ટ નંબર છે. આવતીકાલે 4 વાગે આનો ડેમો લેક્ચર આપણે રાખ્યો છે. જનરલ પ્રિપેરેશન કરતા હોય તો સ્ટુડન્ટ આવી શકે, ટેટ ટાટની પ્રિપેરેશન કરતા હોય તો પણ આવી શકે, બરાબર. કે અન્ય કોઈ પણ પ્રિપેરેશન કરવાની ઈચ્છા હોય તો પણ આવતીકાલે 4 વાગે આપણો ડેમો લેક્ચર જૂનાગઢની અંદર છે, તો તમારે આવવું હોય તો તમે આવી શકો. તમારે આવવાની ઈચ્છા ન હોય એક વખત અવશ્ય મારુતિ કરિયર ક્લાસીસની મુલાકાત લેજો, બરાબર. બહુ મજા આવશે, જેટલી ઓનલાઈન મજા આવે છે એના કરતાં અનેક ગણી ઓફલાઈનની અંદર તમને મજા આવવાની છે. એ 100% બાહેંધરી સાથે હું તમને જણાવું છું. તમારે આવવાની ઈચ્છા હોય તો તમે મોસ્ટ વેલકમ, તમારે ન આવવાની ઈચ્છા હોય તો કોઈ આડોસ પાડોશીને તમે પ્રેરી શકો છો. અને આ વિડીયોને શક્ય હોય એટલા તમારા મિત્રો સુધી પહોંચાડજો, જેથી બધા મિત્રો આપણી સાથે કનેક્ટ થતા રહી. ઓકે, આવતીકાલે 2 લેક્ચર છે, ડબલ છે, ડબલ લેક્ચર આપણે રાખેલા છે, બરાબર. 8-9 મનોવિજ્ઞાન સાયકોલોજી ઉપર ચર્ચા કરવાની છે, પેસ્ટોલોજી ઉપર ચર્ચા કરવાની છે, વિલહેમ હુન્ટ ઉપર ચર્ચા કરવાની છે, અને 2nd નંબરનો લેક્ચર તો આપણો ઇતિહાસ જણાથી બોલાવી દેવાનો છે. ઓકે, કઈ પ્રશ્નો હોય તો તમે કમેન્ટ સ્વરૂપે આપો, જોઈએ. ચાલો, 2 મિનિટ માટે તમારા પ્રશ્નને. ચાલો, ઓકે, ચાલો, ઓકે. અજુને ખીજ ચડી ગઈ આજે બારિયા ચેતના. ઓકે, ભલે ચડી ગયું હોય અજુને ખીજ બારિયા ચેતના, આમાં તો ભલભલાને ખીજ ચડી જાય. હા, ચાલો, ઓકે. આપણે બસ ખાલી પ્રિપેરેશન કરવાની છે. અમુક જગ્યાએ માધવની પત્ની કહે છે અને ઘણા માધવની પુત્રી કહે છે. ના, માધવની પત્ની છે, માધવની પત્નીનું નામ પણ મેં તમને આપેલું છે, રૂપસુંદરી છે. ગૂગલની અંદર સર્ચ મારી લો, અને કર્ણ વાઘેલાની ઉપર જે નવલકથા લખાયેલી છે એની અંદર પણ સર્ચ મારી લો. પુત્રી નથી, એની પત્ની છે. ચાલો, ઘરેડી, ક્લિયર. કાલ ખબર છે ને, ઓકે. બારિયા ચેતના કઈ ખબર નથી રાખવી, ભણવામાં ધ્યાન રાખો, ખીજાણા હતા. ઓકે, બારિયા ચેતના બસ ઉશ્કેરવાનો પ્રયાસ ના કરો. દુષ્પ્રેરણ આઈપીસી નું પ્રકરણ નંબર 5 એ ગાફા કાઢી નાખેવું છે, બધાને લાગુ પડી જવું છે ફટાફટ રીતે. ચાલો, ઓકે. જોરદાર લેક્ચર સાહેબ, રોજ એકાદી નાની વાર્તા કહેજો. હા, પ્રતિકસિંહ, હા હા, શ્યોર. રોજ એકાદી નાની એવી વાર્તા આપણે કરશું. જોકે વાર્તાની સાથે સાથે આપણે ઇતિહાસ અહીંયા અત્યારે ક્લિયર કરી રહ્યા છે.
ચલો કે હા મોજા હજુ આહિર ચલો કે હજુ ઓફિશિયલ સોરી ખૂબ મજા આવી સર ચલો કે બસ થોડીક તમારી પોઝિટિવ કમેન્ટ આપતા રહેજો તો બહુ મજા આવશે છેલ્લે લેક્ચર પૂરો થાય ત્યારે થોડીક મારી પણ એનર્જી જળવાઈ રહે કેમ કે બહુ ઓછા સ્ટુડન્ટ જોવાવાળા આવે છે મને એ નથી સમજાતું આજકાલ આમાંનામાં કે કવિતા લખી નાખ્યું કે પબ્લિક બરાબર કે આટલો સરસ મજાનો લેક્ચર આલે અને જોવાવાળો વર્ગ તો જો ખરેખર બહુ દુઃખની લાગણી છે આ લોકોને તો ફાકા કોક હારા હારા આપે ને કે આમ થઈ જાય તેમ થઈ જાય બસ આની બારોબાર હવે કઈ ન જાય એવું જોવું છે એલા તમારે આખે આખા બધા વૈયા જાઓ લખો ભણો વ્યવસ્થિત રીતે બરાબર ટુ ધ પોઈન્ટ અપ ટુ ડેટ અહીંયા તમને ભણાવવામાં આવી રહ્યું છે ભણો હરખાય ભણો વ્યવસ્થિત રીતે બરાબર ચલો કે થેન્ક યુ ઓકે સુપર લેક્ચર થેન્ક યુ ઓકે બસ તમારી થોડીક પોઝિટિવ કમેન્ટ મને દરરોજે દરરોજ આપતા રહેજો બાકી મજા આવે છે મને તો ભણાવવાનું મૂળ પૂરેપૂરું હોય જ છે દરરોજે દરરોજ ચલો કે કાલે મિલા સર ઓકે ક્લાસમાં મેવાળા અનામિકા ઓકે ચલો અનામિકા ઓકે ક્લિયર આવી જાયજો કાલે ચલો ઓકે રેડી ક્લિયર છેક સુધી બધા મિત્રો લેક્ચરની અંદર જોડાવશો જોડાતા જ રહે તો સાથ સહકાર સપોર્ટ તમારો જે મળી રહ્યો છે એ આપતા રહેજો બધા મિત્રો ઓકે મળીએ આવતીકાલે 8 વાગ્યાથી ચલો ઓકે થેન્ક યુ